नमो भित्रागाय नमो भित्रागाय नमो अरिहंतानं नमो अरिहंतानं नमो सिद्धानं नमो सिद्धानं नमो आयरियानं नमो आयरियानं नमो वस्यायानं नमो वस्यायानं नमो लोये सब्बसाहुनम् नमो लोये सब्बसाहुनम् ऐसो पंच नमुकारो ऐसो पंच नमुकारो सब्ब पापप्रणाशनो सब्ब पापप्रणाशनो मंगलानंच सब्बेसे मंगलानंच सब्बेसे परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जगत भरना संत पुरुषोनु योगवर जगत भरना सत पुरुषोनु योगवर अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नो योग बल समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो अने कल्याण करवानु निमित्त बनवानी हम सौ महात्माओने परम सत्य आपो सत्य आपो सत्य आपो जगत ना सर्व जीवो सुख अने शांति ने पामो जगत ना सर्व जीवो समाधान ने पामो जगत ना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो हे परमात्मा प्राप्त मन वचन काया थी आ जगत ना कोई पण जीव ने किंचित मात्र पण दुख न थाय तेवी स्याद्वाद वाणी स्याद्वाद वर्तन अने स्याद्वाद मनन करवानी परम सत्य आपो जय सच्चिदानंद सत्संग एटले आध्यात्म विज्ञान आध्यात्म विज्ञान ये आध्यात्म विज्ञान ये धार्मिक के सांप्रदायिक नहीं ये आ जगत नु सनातन सत्य छे शू छे अने ए सनातन सत्य ए कुदरत ना कानून ऊपर आधारित छे एने कोई बनायेलु नथी ए शाश्वत छे शू छे अने ए कुदरत ना कानून नी बहार आ दुनिया मा जन्मेलो कोई पण जीव होई सके ले समग्र विश्व ने આ કુદરતનો કાનૂન એક જ સરખો લાગુ પડે પણ એ ના જાણવાથી અને આપણે વ્યવહારના કાનૂન જાણીએ શકા નહીં એ વ્યવહારના કાનૂન જાણવાથી રાગ દ્વેષ થાય છે મારું તારું થાય છે મેં કર્યું તે કર્યું એવું લાગે છે કુદરતનો કાનૂન જાણો તો પછી રાગ દ્વેષ થાય મારું તારું રહે મેં કર્યું તે કર્યું રહે પણ એ જાણ્યા પછી ખબર પડે એ પહેલા ખબર પડે નહીં મનુષ્યની જિંદગી જન્મે અને સમજણો થાય ત્યારથી મરી જાય ત્યાં સુધી
સુખ ખોળવા માટે, સુખ મેળવવા માટે અને સુખ અનુભવવા માટે જ પ્રયત્ન કરે છે. સુખની માન્યતા ભલે બધાની અલગ અલગ હોય, પણ સુખ મેળવવું છે એ ગોલ તો બધાનું કોમન છે. કઈ રીતે મેળવવો છે એ બધાની માન્યતા કેવી છે? અલગ અલગ છે. અને માન્યતા પ્રમાણે આખી જિંદગીમાં એ સુખ મેળવવા પ્રયત્ન કરે છે. જે જે વસ્તુમાં સુખ માને છે તે તે વસ્તુ એને પ્રાપ્ત પણ થાય છે સમયે સમયે, પણ સુખ મળતું નથી. આ જ જગતનું રહસ્ય છે કે સુખ માનું છું એ વસ્તુ મળે છે, છતાંય સુખ મળતું નથી. નથી કેમ મળતું? કારણ કે જે વસ્તુમાં સુખ માનીએ છે એ વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ તમારી માન્યતા છે. શું છે? પણ વસ્તુ તો એવું કહેતી જ નથી કે હું સુખ આપું છું. તમને એમ લાગે કે મને આ કપડાં પહેરવા બહુ ગમે છે, એટલે કપડાં પહેરો એટલે તમને આનંદ થાય. પણ એ કપડાં એવું કહે છે કે હું તમને આનંદ આપું છું? તમને પીઝા બહુ ભાવતા હોય એટલે ખાઓ એટલે તમને આનંદ થાય. પીઝા એવું કહે છે કે હું તમને આનંદ આપું છું? પીઝામાં તો સ્વભાવ છે જ નહીં, કપડામાં એ સ્વભાવ નથી. આપણી માન્યતા. લોકો કહે છે કે લગ્ન કરવામાં સુખ છે, બરાબર છે, પણ કર્યા પછી ખબર પડે છે કે સુખ જેવું તો કશું છે જ નહીં. આ તો જવાબદારી છે, બોલતા નથી. ખ્યાલ આવ્યો? બાળકો ના હોય ત્યારે કે બાળકો હોય તો સુખી થઈએ, થાય પછી ખબર પડે કે કેટલા વિશે સો થાય છે. તમે જુઓ, કરીએ છે બધું સુખ માટે, પણ કર્યા પછી સુખ મળતું. નાનું મકાન હતું, કોઈકે કીધું કે આ જમાનામાં તો મોટું ભવ્ય મકાન જોઈએ, 5-25 આપણા સગા વાળા મિત્રો આવે તો રહી શકે. આ નાના મકાનમાં શું થાય? એટલે મોટું મકાન લીધું, પૈસા હતા, મોટું મકાન લીધું, બધાને ઇન્વાઇટ કર્યા, સગા વાલા મિત્રો પડોશીઓ બધાએ મકાન જોઈને કીધું આ બહુ સરસ મકાન, બહુ સરસ મકાન. આપણે ખુશ થઈ ગયા, બધાએ વખાણ કર્યા એટલે. પણ બધા જતા રહ્યા પછી એ મકાનની અંદર રહેલા 10 બેડરૂમ ને ઉલેચવાના કોણ? બોલતા નથી બધા. એ તો આપણે ત્યાર પછી ખબર પડે કે એક બેડરૂમ સારો હતો, એક જ ઉલેચવાનો હતો. ના સમજાયું? એટલે દેખાવમાં બધું સારું લાગે, જીવીએ ત્યારે ખબર પડે. સમજાય છે? એટલે કુદરત શું કહે છે કે આ દુનિયામાં બધી વસ્તુ ખાવાની પીવાની જોવાની પહેરવાની રહેવાની પૈસા બંગલા મોટર ગાડી બધું જરૂરી છે, નકામું છે, પણ એમાં સુખ છે એ માન્યતા કાઢી નાખો ખાલી. શું કીધું? ભાઈ મને તાવ આવ્યો હોય તો તાવની દવા મારે લેવી પડે તાવ મટાડવા માટે, પણ તાવની ગોળીમાં સુખ છે? બોલતા નથી. એવી રીતે આ ઘર પરિવાર બધી વસ્તુઓ લેવી ઉપયોગ કરવો એ વ્યવહાર ચલાવવાનું સાધન છે, પણ સુખનું સાધન. ખાલી માન્યતા બદલવાની છે, સાધનોનો ત્યાગ કરવાનો. સમજાય છે? ધીમે ધીમે તમને ખબર પડશે કે ભાઈ સુખ તો મારે જોઈએ છે, પણ કોઈ વસ્તુમાં સુખ છે નહીં. અનુભવ પણ થાય છે, દ્રષ્ટિ મરણ તો અનુભવ થાય ને. પેલા દ્રષ્ટિ ને રીતે લાગે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, એવું લાગતું હતું. હવે ખ્યાલ આવી ગયો કે વસ્તુમાં તો સુખ આપવાનો સ્વભાવ જ નથી. આ દુનિયાની એક પણ વસ્તુ એવી નથી કે જેનો સ્વભાવ સુખ આપવાનો હોય. જો એનો સ્વભાવ હોય તો બધાને મળે છે,
પણ તમને ગમે છે બીજાને નથી ગમતું અને બીજાને ગમે છે તમને નથી ગમતું માટે તમારી માન્યતા છે વસ્તુમાં સુખ દુઃખ આપવાનો સ્વભાવ નથી વસ્તુ તો ભોગવવા માટે છે વાપરવા માટે છે સુખ દુઃખ તો આપણી માન્યતા છે શું છે આપણી માન્યતા છે કોઈ ગરીબ બચારો હોય એને 5 રૂપિયા આપો તો રાજી રાજી થઈ જાય અને કોઈ BMW માંથી નીચે ઉતર્યો અને 5 રૂપિયા આપો તો અપમાન લાગે ના સમજાય માન્યતા છે કે બીજું કઈ સમજાય છે કે નહીં સમજાય છે ને કે દરેક વસ્તુમાં ખાલી માન્યતા છે શું છે આમ લગનમાં ગયા હોય એક કલાક તૈયાર થઈને પછી ગયા હોય સરસ કપડા પહેર્યા હોય દાગીના બાગીના મેકઅપ બેકઅપ કરીને ગયા હોય અને પછી લગ્નની એન્ટ્રી હોય ત્યાં બધા વેલકમ કરવા ઉભા હોય શું ઉભા હોય હવે પેલો વેલકમ કરવાને ફોન આવ્યો તે ફોનમાં લાગી ગયો શેમાં લાગી ગયો એટલે એને આપણે આમે જોયો એટલે પછી તમને શું લાગે કે આટલી બધી મહેનત કરીને મને આવો પધારો નાખી દીધો સમજે છે આ બધી મહેનત આવો પધારો કરવા માટે કરવાની માણસ ખબર નથી આ દુનિયા જેને જુઓ ને તારે ખબર પડે કે આ દુનિયા કેવી છે પોલ અને પોલ કોઈને કોઈની પડી નથી આ તો સ્વાર્થના સગા છે બધા કેવા છે ખ્યાલ આવી ગયો સગા કેના છે સ્વાર્થ પતી જાય પછી કોઈને કોઈની કિંમત નથી એમ આવું છે આ દુનિયામાં એટલે કોઈને તિરસ્કાર કરવાની જરૂર નથી પ્રેક્ટિકલ સમજવાની જરૂર છે કે આ જગત કેવું છે જેમ જેમ સમજતો ને મજા આવશે અમે તો ઘણી વખત નાનો હતો ને 10 વર્ષની ઉંમરનો ત્યારે અમે કોઈ લગ્નમાં જઈએ કે કોઈ બર્થડે પાર્ટીમાં જઈએ કે કોઈ પ્રસંગમાં જઈએ તો જેન્ટ્સ હોય તો નાના હોય એટલે ફટાફટ તૈયાર કરીને આપણને બહાર મોકલી દે પછી લેડીઝો ધીમે ધીમે તૈયાર થાય ઘરમાં પછી તૈયાર થઈને બધા જઈએ પ્રસંગમાં જ્યાં હોય ત્યાં પછી મને વિચાર આવે કે આટલું બધું આ ડેકોરેશન કર્યું છે કપડાનું ડેકોરેશન મેકઅપનું જ્વેલરીનું ડેકોરેશન ઘડિયાળ વીંટી બધું પહેર્યું છે પણ આ ડેકોરેશન પહેરનારે તો જોવાનું જ નહીં પાછું ના સમજાયું ના સમજાયું પહેરવાનું આપણે સાચવવાનું આપણે પૈસા ખર્ચવાના આપણે જોવાનું બીજા ને હવે હું શું કે આવી ખબર ના પડી હું આ બધું જોઉં ત્યારે ખબર પડે માત્ર માન્યતા છે શું છે માત્ર માન્યતા છે એટલે આ જગત જયારે જોઉં ત્યારે ખબર પડે કે આ જગતની અંદર જેટલું આ ડેકોરેશન દેખાય છે ને એમાં કઈ સુખ છે નહીં બધી ઉપાધિઓ છે બધી શું છે જોઈએ છે સમાધિ ને મેળવીએ છે ઉપાધિ જન્મે તારી પહેલી ઉપાધિ મળે દીકરો કે દીકરી ટાઇટલ મળે ત્યાર પછી ભણે એટલે એમ થાય ને બીજી ડિગ્રી મળે કે આ ડોક્ટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લોયર કોમર્સ ગ્રેજ્યુએટ સાયન્સ ગ્રેજ્યુએટ આર્ટ ગ્રેજ્યુએટ જે ડિગ્રી મળે ત્યાર પછી થોડો મોટો થાય એટલે હસબન્ડની ડિગ્રી મળે આ ખાલી જેન્ટ્સની વાત કરું છું એનાથી મોટો થાય એટલે ફાધરની ડિગ્રી મળે પછી દાદાની એમ કે ડિગ્રીઓ મળ્યા જ કરે એને જોઈએ છે સમાધિ ને મેળવે છે ઉપાધિ ડિગ્રીનું ગુજરાતી શું થાય ઉપાધિ જોઈએ છે સમાધિ ને મેળવે છે શું થાય છું બોલો કશું ના કરે તો ડિગ્રી વધ્યા કરે ના સમજાય છોકરાના ઘેર છોકરો થાય અને સીધી ડિગ્રી મળી જાય દાદાની કશું કરે વગર બોલતા નથી હા દુનિયા તો જો ખ્યાલ આવે જેવા પરણ્યા કે બધી ડિગ્રીઓ ભેગી થઈ જાય પતિ પત્ની તો પરણે પછી પત્ની પતિના મા બાપ આવે સાસુ સસરા એકબીજા
પછી નણંદ આવે, દેરાણી જેઠાણી બધું આવે, ત્યાર પછી કાકી સાસુ, મામી સાસુ ને વર સાસુ. આપણને લાગે કે પડવાનું તો મારે બે જણ ને હતું. કુદરત કે છે આ બધું પેકેજમાં આવે. શેમાં આવે? એ તમે માગો કે ના માગો તો આવે, એમાં માગવાનું ના હોય. તમારે ઇનબિલ્ટ હોય. શું છે આ બધું? એ તમારે પેલા સમજવું જોઈએ. ખ્યાલ છે, દુનિયા જોયું ને તારે ખબર પડે કે જેવી બહાર દેખાય છે એવી દુનિયા છે નહીં. બહાર તો બધું ઉજળું દેખાય, કેવું દેખાય, પણ પ્રેક્ટિકલ લાઈફમાં જોયું તારે ખ્યાલ. એટલે આખું આ આ દુનિયા છે ને સંગ્રહ સ્થાન છે, મ્યુઝિયમ છે. શું છે? મ્યુઝિયમ. કુદરત કે છે જુઓ, જાણો અને વાપરો, કશું લઈ જવાનું બોલતા નથી. આ દુનિયામાંથી કશું લઈ જવાય? જુઓ, જાણો, વાપરો, માણો, બધું જ કરો, પણ લઈ જવાનું નહીં. તો એ માણસ ભેગું કર કર કરે છે, હાથ ભાવ ચાલે એટલું. ના સમજાય? એટલે કોણા માટે કરે છે? પરંતુ અમારું કશું હાથે આવવાનું માટે જીવનની જરૂરિયાત હોય એટલું વાપરો, ભેગું કરો, તમે કમાઓ. એમાં કુદરત ના પાડતી એટલું ના કમાવો કે કમાણી તમારી બોજારૂપ થઈ જાય અને અફસોસ થાય. શું થાય પછી? એટલે કુદરતનો કાનૂન શું કહે છે? વાપર્યું એટલું તમારું, ભોગવ્યું એટલું તમારું, ભેગું કર્યું એટલું બીજાનું. ના સમજાયું? ભોગવ્યું એટલું તમારું અને ભેગું કર્યું એટલું બીજાનું. એટલે આખી આ દુનિયા જયારે સમજો ત્યારે ખ્યાલ આવે કે આ દુનિયામાં કોઈ જગ્યાએ મોહ કરવા જેવો નથી. જીવી જાઓ, બસ આનંદપૂર્વક જીવો, ઉત્સાહપૂર્વક જીવો, પણ આધારિત ના જીવો. કેવા ના જીવો? જેટલો માણસનો આધાર વધારે એટલો હેન્ડીકેપ, જેટલો આધાર ઓછો એટલો હેન્ડીકેપ. રોટલા ને મરચુંથી ચાલે કે રોટલા ને માખણથી ચાલે કે રોટલા ને દૂધથી ચાલે તો ઉપાધિ ઓછી થાય કે વધારે થાય? અને વેરાયટી જોઈએ તો સમજાય છે કે નહીં? દરેક બાબતમાં જોજો, જેટલા આધારિત ઓછા એટલા હેન્ડીકેપ ઓછા, જેટલા આધારિત વધારે એટલા હેન્ડીકેપ વધારે. સમજાય છે? એટલે જીવન હળવું જીવો તો તમે તમારા જીવનમાં વિચારક બનશો. કેવા બનશો? પણ જીવન એટલું ભારે કામ કરી નાખે ને કે એના ઉકેલમાંથી બહાર જ ના નીકળીએ આપણે. એ પ્રોબ્લેમ સોલ્વ થતા બીજો, પછી ત્રીજો, ચોથો. કેમ કે આપણે એટલું બધું વીટેલું છે. શું છે? સમજાય છે? પ્રોફાઇલ નાની રાખો. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. પણ હાઈ લિવિંગ કરશો તો લિવિંગ થિંકિંગ કેવું થઈ જશે? સિમ્પલ થઈ જશે. વિચારવાનો સમય આજે માણસને આ જ છે. વિચારવાનો સમય નથી એને. સમજાય છે? મિકેનિકલ કામ કર્યા કરે છે એટલે ખબર બી નથી શેના માટે કર્યું. બસ કરવાનું, વિચાર વગર. પણ કેવું? એ વિચારતો નથી. એની પાસે સમય ક્યાં છે? ફરજિયાત કરવું પડે છે. કેવું કરવું પડે છે? સમજાય છે બધાને? ઘરમાં એક ટીવી લાયા હોય અને છોકરો કહે કે ભાઈ પપ્પા હવે તો આપણે બે ફેમિલી થઈ ગયા, ભલે ઘર એક છે, તો આપણે બીજું ટીવી લાવી દઈએ તો વાંધો નથી. ટીવી બેન જગ્યાએ ચાર આવે રૂમ વાઇઝ તો વાંધો નથી. પણ માણસ ચાર માંથી જો પાંચમો થઈ ગયો તો લાંબુ ખમાય, જીવ તો ના ખમાય. ના સમજાય? સમજાય છે? આ જમાનામાં ભણેલા ગણેલા માણસો જો કોઈ મહેમાન આવે, આમ તો આ કાળમાં જલ્દી મહેમાન આવતા જ નથી હોતા, પણ મહેમાન આવે તો પહેલા જ પૂછી લે તમારો પ્રોગ્રામ શું છે. એવું તો કહેવાય નહીં કે તમે ક્યારે જવાના છો. એટલે પ્રોગ્રામ પછી સમજો કે ચાર દિવસ પછી જવાના છે. સમજાય છે? ખમાતો નથી બધાને. શું છે? કારણ કે હ્યુમેનિટી ડાઉન થઈ ગઈ. અને આપણી ભારતીય સંસ્કૃતિ તો અતિથિ દેવો ભવ, લોકોને વેલકમ કરતી હતી. અજાણ્યા માણસને વેલકમ કરે, ખવડાવે, પીવડાવે, પાછો એમાં આનંદ લાગે. એને શું લાગે? એ આપણી સંસ્કૃતિ હતી. એ સંસ્કૃતિ તૂટતા તૂટતા આવી થઈ ગઈ.
કારણ કે જળ સાથે પ્રીતિ સેના સાથે કે ફ્લેક્સિબિલિટી ખલાસ થઈ ગઈ. જે પહેલા જમાનામાં જે એકબીજા સાથે સહન કરવાની જે ક્ષમતા હતી ને, માજી એ 15 વર્ષે લગ્ન કર્યા હોય ને 12 વર્ષે લગ્ન કર્યા હોય તો 90 વર્ષ સુધી નિભાવે. કેટલા વર્ષ ચલાવે? અને અત્યારે તો 25 વર્ષ કાઢવાના હતો કે 25 વર્ષ કેવી રીતે કાઢ્યા મારું મન જાણે છે. એ લોડેડ લાગે. શું લાગે? જીવન આવું થઈ ગયું, વિચારધારા આવી થઈ ગઈ. સમજાય છે? સહન શક્તિ ફ્લેક્સિબિલિટી બ્રેઇન ની ખલાસ થઈ ગઈ, હાર્ડ થઈ ગયું. કેમ? કારણ કે પ્રીતિ શેમાં થઈ ગઈ? જળમાં. એટલે આ શું થઈ ગયું? જળ થઈ ગયું. મારે ઘરમાં 25 વ્યક્તિઓ હોય પેલા સંયુક્ત કુટુંબમાં, તો 25 વ્યક્તિઓ સાથે એડજસ્ટ થઈને જીવવું એને લાઈફ કહેવાતું હતું. અને 25 વ્યક્તિઓના સુખ દુઃખમાં સાથ નિભાવવો એને જીવન કહેવાતું હતું. અત્યારે ઘરમાં 2 કે 3 હોય તો એડજસ્ટ થતા દમ નીકળી જાય. ફ્લેક્સિબિલિટી શું થઈ ગઈ? ખલાસ થઈ ગઈ. સમજાય છે? માણસના મન ધીમે ધીમે જડ થવા માંડ્યા. એટલે જડની અંદર ફ્લેક્સિબિલિટી ના હોય એટલે સૌથી પહેલું થોડું વધારે પ્રેશર આવે તો મગજ અપસેટ થઈ જાય. જેમાં મોબાઈલમાં, ઇલેક્ટ્રોનિક્સ આઈટમમાં વાઇબ્રેશન્સ આવે ને, એટલું શું કહેવાય છે, વાયરસ આવે ને, એવું આમાં વાયરસ આવી જાય. ખ્યાલ આવે? મગજ મારું કામ કરતું નથી, હમણાં મને બોલાવશું નહીં. ખ્યાલ આવે? અમે વાયરસ આવી જાય. હું બોલે ને હું કરે ખબર ના પડે. એનાથી વધારે પ્રેશર આવે તો ડિપ્રેશન આવી જાય. પછી ઘૂમ સુમ થઈ જાય, કશું બોલે. એટલે માઇન્ડની જે ફ્લેક્સિબિલિટી છે ને, ધીમે ધીમે ખલાસ થવા પડે. દિવસે દિવસે જીવન થતા ખલાસ થવા પડે, જળ થવા માંડ્યો માણસ. આવું થઈ ગયું. એટલે આ કર્યું છે ભાઈ આપણે વ્યક્તિગત ચિંતવાનું. દુનિયા તો બદલી શકાય નહીં. સ્વામીજી એક છે કે બંધ પડે આ મનુષ્ય જન્મ જે મારો ચાલી રહ્યો છે એના આધારે મારો નેક્સ્ટ બર્થ અને નેક્સ્ટ ગતિ જે નક્કી થાય છે. એક પ્રોસેસ તમે બહુ સારી રીતે એક સત્સંગમાં સમજાવી હતી, તો અમને લોકોને લાભ મળે એવી રીતે સમજાવવાનો કે મારા આ જન્મમાં બંધ મારા નેક્સ્ટ બર્થના ક્યારે પડે છે અને કેવી રીતે પડે છે. અચ્છા, નેક્સ્ટ લાઈફ કઈ રીતે? હા જી, હા જી. આપણું આયુષ્ય છે, માનો કે આપણું આયુષ્ય 90 વર્ષનું છે. દાખલા તરીકે એક્ઝામ્પલ, 90 વર્ષનું આયુષ્ય છે તો 60 વર્ષ પૂરા થાય એટલે પહેલો બંધ પડે નેક્સ્ટ બર્થ, કે તમારું નેક્સ્ટ બર્થ આવું થશે. ફાઇનલ નહીં, ફર્સ્ટ પહેલું પિક્ચર. હવે 20-30 વર્ષ બાકી રહ્યા. કેટલા બાકી રહ્યા? 30 વર્ષમાંથી 2/3 એટલે 20 વર્ષ પતી જાય. એટલે 80 વર્ષ થાય તો પાછી બીજો રિવાઇઝ બંધ પડે. કેવો બંધ પડે? અપગ્રેડ થયેલો, એમાં પ્લસ માઇનસ થયેલું, એવો પડે. પછી જે 10 વર્ષ બાકી રહ્યા એમાંથી આશરે 7 વર્ષ પતી જાય, આશરે એટલે કે 87, ત્યારે ત્રીજો રિવાઇઝ બંધ પડે. પછી 3 વર્ષ રહ્યા એમાંથી 2 પતી જાય એટલે કે 89, ત્યારે ચોથો રિવાઇઝ પડે. પછી 12 મહિના બાકી રહે એમાંથી 8 મહિના પતી જાય એટલે 5મો રિવાઇઝ પડે. બંધ એમાં કરેક્શન થાય. શું થાય? કારણ કે તમારે કર્મ બંધાવવાની પ્રક્રિયા ચાલુ છે ને. સમજાય છે? આ ફાઇનલ નથી. ચાર્જિંગ બંધ થઈ ગયું નથી. એવી રીતે ઘટતા 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 પછી દિવસો આવે, પછી કલાકો આવે, અને છેલ્લી સેકન્ડોમાં આખું ફાઇનલ પિક્ચર તમારું લાઈફનું તૈયાર થઈ જાય. એના આધારે ઓન ધ સ્પોટ રિબર્થ થઈ જાય, આ બોડીનો એન્ડ, અને તરત જન્મ થઈ જાય. કારણ કે તરત જ તમારો હિસાબ શરૂ થાય છે, વચ્ચે જગ્યા સમય રહેતો નથી. કારણ કે આત્મા
બોડી વગર રહી શકે જ નહીં આખા યુનિવર્સમાં. ખાલી સિદ્ધ ક્ષેત્રમાં હોય બોડી વગરનો, ક્યાં? કે જ્યાં બોડી નથી, કારણ કે કર્મ નથી. આ લોકમાં કોઈ જગ્યાએ કોઈ પણ સોલ બોડી વગર ના હોય. તો સ્વામીજી 89 ને પણ હું કરેક્શન જે પ્રતિક્રમણ થી કે આખું રિવાઇઝ કરી શકું? ઓફકોર્સ. પણ સિમ્પલ સિમ્પલ લો છે. જેમ પરીક્ષાની અંદર બેઠા હોય 3 કલાકની પરીક્ષા આપવા અને 2.5 કલાકમાં પેપર લખી નાખ્યું હોય તો 2.5 કલાકમાં રિવાઇઝ કરીને પછી કરેક્શન કરી શકીએ. આપણને ખ્યાલ આવે કે ભાઈ આ પ્રશ્ન નંબર 5 મેં ખોટો લખ્યો છે તો ત્યાં ચોપડું કરી નાખો અને સાચો જવાબ પાછળ લખો તો માર્ક મળે છે. પણ જેવા 3 કલાક પતી ગયા અને આન્સર પેપર આપી દીધું પછી ઘેર ગયા પછી તમને એમ લાગે કે ભાઈ આ પ્રશ્નપત્ર ઉપરથી કે ભાઈ આ પ્રશ્ન નંબર 12 મેં ખોટો લખ્યો છે, સાચો જવાબ આ છે, તો પણ માર્ક મળે? હજુ રિઝલ્ટ આવ્યું નથી તોય મળે? કારણ કે કયો પીરિયડ પતી ગયો? એક્ઝામનો સમય પતી ગયો. હવે રિઝલ્ટ જે આવે તે જ ભોગવવાનું. ખ્યાલ આવ્યો? તો 89 યર્સે જે 90 વર્ષનો આપણો દાખલો છે એમાં 89 વર્ષે પણ મારું અજ્ઞાન નીકળી શકે ખરું? હા, ગમે ત્યાં નીકળે. અજ્ઞાન એ નીકળે, તમે તમારા કર્મ બાંધેલા કર્મમાં કરેક્શન કરી શકો. કારણ કે એક્ઝામ આપી રહ્યા છો ને, પેપર તમારી પાસે છે. પેપર કુદરત પાસે જાય પછી કશું થાય, પણ હજુ પેપર 1 વર્ષનું તમારી પાસે છે ટાઈમ. 1 વર્ષની અંદર તમે લાઈફના ઘણા બધા પ્રશ્નો તું કરેક્શન કરી શકો કર્મોનું. તમારી પાસે ટાઈમ છે, શું છે? એટલે કરવું હોય તો કરી શકો છો, સમજાય છે ને? પણ એકવાર શ્વાસ બંધ થઈ ગયો પછી આખી એક્ઝામ કોની પાસે ગઈ? પછી ફેરફાર થાય? હવે જયારે ફેરથી શ્વાસ લઈએ ત્યારે એમાં કશું બદલાય? સમજાય છે ને? એટલે આ પ્રિન્સિપલી સમજવું પડે ખાલી સિદ્ધાંત, તો તમને ખ્યાલ આવે. એ દરેક વસ્તુની પોતપોતાની પાછળ પ્રિન્સિપલ છે, સિદ્ધાંત છે. એ જો સમજી જાઓ તો તમને ખ્યાલ આવે કે હકીકત શું છે. બાકી દુનિયા તો શ્રદ્ધાથી ચાલવાની છે અને મેજોરિટી એની જ હોય. આ દુનિયામાં હંમેશા મેજોરિટી બાળ મંદિરની જ હોય, પીએચડીની ના હોય. ને જેમ જેમ આગળ ભણશો એમ સંખ્યા શું હોય? અને જેમ નીચે જાય એમ સંખ્યા ના સમજાય. એવું સ્વામીજી, મોક્ષ માટે લાયક અને સહાયક સંજોગો મને પ્રાપ્ત હો એ મારું રૂટિન થઈ ગયું, માની લો. ક્યારેક અવેરનેસ રહે ને ક્યારેક ન રહે તો એ કેટલું કામ કરે? મારું રૂટિન હતું, એક સાથે માળા કે જપ થઈ ગયો તો એ મને કેટલું કામ કરે? જાગૃતિ પૂર્વક બોલાય તો બહુ સારું છે. મિકેનિકલ થાય અને મિકેનિકલ થાય તો એ કામ કરે ખરું? ઓછું કરે, 2-5% કરે. સમજીને બોલો તો સમજાય છે. મિકેનિકલ કામ તો માઇલ્ડ થઈ ગયું, એટલું ઇફેક્ટિવ ના થાય. જય સચિદાન. એટલે તમે એવું કીધું કે આટલા વર્ષે એમ કે તમારા કર્મ એમ કે ખપાઈ શકો એમ કે અને નેક્સ્ટ બર્થ આપો હોય ત્યારે તમે બદલી શકો, તો એ કેવી રીતે બદલી શકાય? સામાયિક કરવાથી, પ્રતિક્રમણ કરવાથી કે ખાલી ભાવ કરવાથી? પ્રતિક્રમણ કરવાથી બદલી શકાય. પ્રતિક્રમણ બાંધેલા કર્મો ને ફરજિયાત ભોગવવા પડે. એટલે રામ ને વનવાસ જવું પડે એટલે જવું પડે, એમાં ફેરફાર થાય. રામ ની સીતા ઉપાડી જાય એટલે ઉપાડી જાય. શનિ ની, મંગળ ની, ગુરુ ની ગમે એટલી વીટીઓ પહેરતો હોય. કર્મ સત્તા આગળ કોઈનું ચાલે નહીં. કૃષ્ણ ગમે એટલા સમર્થ હોય તો એનો જન્મ જેલમાં જ થાય. કર્મ સત્તા આગળ કોઈનું ચાલે. મહાવીર ગમે એટલા સમર્થ હોય તો કાનમાં ખીલા ઠોકાય. કર્મ સત્તા. અને કર્મ ક્યારે કર્યા હતા? આગલા અવતારમાં. આ બધા કર્મ ક્યારે કર્યા હતા? આગલા અવતારમાં. રામે, કૃષ્ણ, મહાવીરે બધા ક્યારે કર્યા હતા? આગલા અવતારમાં. આ અવતારમાં તો કર્મ ભોગવ્યા. અગાઉ કરી દીધા છે આગળ, તો એનું કેવી રીતે કરવાનું? એમ કેવું
જે વસ્તુ ભૂલ કરી હોય આપણને યાદ આવે એને માફી માંગી શકાય, માફી માંગે એ રીતે શરૂ કરો. એના ત્રણ સ્ટેપ આવે. પહેલા જે ભૂલ થઈ છે એ ભૂલને સ્વીકાર કરો, સ્વીકાર કરો બરાબર છે, એને આલોચના કહેવાય. પછી જે ભૂલને ભૂલ તરીકે સ્વીકારી છે એને હાર્ટીલી માફી માંગો, એને ક્ષમાપના કહેવાય કે પ્રતિક્રમણ કહેવાય. અને જેની માફી માંગી છે એનું ત્રીજું સ્ટેપ કે આવી ફૂલ ફેરતી ન કરું, એવી હે પરમાત્મા હું ખાતરી આપું છું આપ મને શક્તિ આપો, શક્તિ આપો. એટલે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યા આ જૈનિઝમ નો શબ્દ છે. ભૂલને સ્વીકારી, ભૂલને માફી માંગી અને ફરીથી ન થાય તેવો દ્રઢ નિશ્ચય કર્યો. બધા ત્રણ પ્રોસેસ છે. ખ્યાલ આવે? થઈ શકે. સ્વામીજી તમે એવું કીધું હતું કે વારે વારે પ્રતિક્રમણ કરી તો એના શ્વાસ વપરાઈ ગયા છે, એનું આયુષ્ય વપરાઈ ગયું છે, સમય પણ વયો ગયો છે. તમે સાસુનું એક્ઝામ્પલ આપ્યું હતું, ચા ટોળાઈ છે અને પછી સાસુ એમ કે છે કે તો આવી ભૂલ ન કરતી, વારે વારે કહેતો, એના વિશે થોડુંક વધારે કહો. કે આ તો તમને ઓપ્શન આપ્યો, પ્રાયશ્ચિત કરવું એક ઓપ્શન છે અને અજ્ઞાન કાઢવું એ બીજો ઓપ્શન છે. શું છે? તમારી પાસે વિજ્ઞાન હોય તો અજ્ઞાન કાઢવું એ બેસ્ટ ઓપ્શન છે, પણ વિજ્ઞાન ના હોય તો પ્રાયશ્ચિત કરવું એ સારો ઓપ્શન છે. સમજાય છે? પ્રાયશ્ચિત કરવું એટલે શું? કે પાપોનો ભોગવટો ટાળવો. શું કરવું? ટાળવું. સમજાય છે? પણ આપણી પાસે વિજ્ઞાન હોય તો અજ્ઞાન નાશ કરવાનું. કેમ કે આ સંસાર અજ્ઞાનથી ચાલે છે. ચાલે છે. હવે અજ્ઞાન નાશ થઈ જાય પછી ભલે ને ભોગવટો આવે, પણ ભોગવટો ભોગવટો લાગે નહીં, કારણ કે અજ્ઞાન નથી ને. સમજાય છે? હવે મેં પ્રાયશ્ચિત કર્યું એટલે ભોગવટો નહીં આવે, પણ લાઈફ તો રહેવાની. પાછું અજ્ઞાન બી છે, પાછા નવા કર્મ બાંધીશ, પાછું પ્રાયશ્ચિત કરીશ, પાછો નવો જન્મ, પાછું અજ્ઞાન થી નવા કર્મ બાંધીશ, એટલે જન્મ મરણ ચક્કર. કારણ કે બેઝ જીવતો છે ને, અજ્ઞાન એ બેઝ છે. કર્મ બંધાવવાનો બેઝ શું છે? અજ્ઞાન. એટલે અજ્ઞાન નાશ કરવું. પણ અજ્ઞાન ક્યાંય નાશ કરાય? જયારે આ જગતનું સનાતન સત્ય તમારી પાસે હોય તો. વ્યવહાર સત્યથી અજ્ઞાન નાશ ના થાય, અજ્ઞાન બદલાય. શું થાય? અજ્ઞાન ક્યારે નાશ થાય? વિજ્ઞાન થી. વિજ્ઞાન એટલે સનાતન સત્ય, અને જ્ઞાન અને અજ્ઞાન એટલે વ્યવહાર સત્ય. વ્યવહાર સત્યથી અજ્ઞાન મજબૂત થાય જાય, અને સનાતન સત્ય થી અજ્ઞાન નો નાશ થાય. સમજાય છે ને? એટલે અજ્ઞાન નો નાશ કરવો એ મુક્ત થવાનો રસ્તો છે, અને માફી માંગવી એ કર્મના ભોગવટાથી બચવા માટે છે. માફી માંગવી એ ભય સંજ્ઞા છે. શું છે? અને અજ્ઞાન કાઢવું એ સમર્થ પુરુષો નું કામ છે. એને ભય નથી કે કેવો ભોગવટો આવશે. અજ્ઞાન કાઢી નાખ્યું. આ રામકૃષ્ણ મહાવીર ને કેમ ભયંકર ભોગવટા આવ્યા? ના, ભોગવટા કેમ આવ્યા? કેમ નતા કર્યા? જ્ઞાન નતું તો કેમ ના ઉપયોગ કર્યો? એટલે અજ્ઞાન કાઢવામાં ઇમ્પોર્ટન્ટ. અજ્ઞાન નીકળી ગયું એટલે જ્ઞાની થઈ ગયા. હવે ભોગવટો આવ્યો, પણ ભોગવટો લાગ્યો? કારણ કે અજ્ઞાન નતું ને. અજ્ઞાન હોય તો રાગ દ્વેષ થાય ને. સમજાય છે? એટલે જો વિજ્ઞાન સમજાય તો અજ્ઞાન નું ઇમ્પોર્ટન્ટ આપજો, અને વિજ્ઞાન ના સમજાય અને ધાર્મિક વ્યક્તિ હો તો પ્રતિક્રમણ ને માફી માંગવાની ઇમ્પોર્ટન્ટ આપજો. બે ઓપ્શન છે. બસ એ તો બેસ્ટ છે, પણ દરેક ની ક્ષમતા હોતી નથી ને. અને તમે જે સમાજમાં જીવો છો એ બધાએ એવું જ પાકું કરાવે, ભૂલ કરી માફી, ભૂલ કરી માફી, એવું પાકું કરાવડાવે. શું કરાવડાવે? તમને હેમરિંગ થાય. સમજાય છે? કારણ કે વ્યવહાર જગતમાં અજ્ઞાનીઓની મેજોરિટી હોય. કોની હોય? મેજોરિટી હોય. એટલે પાકું શું કરાવે? અજ્ઞાન કરાવે. વિજ્ઞાનીઓની મેજોરિટી ના હોય એટલે વિજ્ઞાનીઓનું વિજ્ઞાન તો કોક વખત મળે, પણ અજ્ઞાન તો બધે ઠેકાણે, ઘર પરિવાર પડોશ બધા માં હોય. એટલે અનાદિકાળથી આપણે આ પ્રક્રિયા તો કરતા જ આવ્યા છે અજ્ઞાન કાઢવાની. પણ જે લોકો ડેવલપ થયેલા હોય એ અજ્ઞાન કાઢવાનો પ્રયત્ન કરે, અને જે લોકો ધાર્મિક છે, સામાજિક છે, ડેવલપ થયેલા નથી, એ લોકો માટે ઓપ્શન છે
કમ સે કમ બાપ નો ભોગવટો ના આવે અથવા તો હળવો થઈ જાય. ક્ષત્રિયો માટે છે અજ્ઞાન કાઢવાનું, સામાન્ય વ્યક્તિઓ માટે છે ક્ષમાપના વર્ત. અપવાદરૂપ જીવ હોય છે તો એને આપણે અહીંયા રાજકોટમાં કેવું ધોવા ધોણવા ને એ શું છે, ખાલી ઉતાર હોય કે સાયકોલોજીકલ છે કે મન નબળા મન નું કામ ભૂત પિચાસ એવું કોઈ અપવાદ જીવ હોય કે કોઈને વળગી જાય એ હોય શકે? ડ્રાઈવિંગ કરતો હોય માણસ તો એનું હેન્ડલ ફરી જાય ને એવું બધું બને, અથવા કોઈનું આબુઆ લોકો કરે અને જે અવતાર આવે છે નવરાત્રિમાં અને ધૂણું એનું ડેફિનેશન છે આ કીધું. ધૂણું એટલે અવતાર ખરેખર હોય છે કે સાયકોલોજીકલ હોય છે? આ બધું કેવું છે કે આ બધી પ્રાકૃતિક શક્તિઓ છે. કેવી? કોઈ દેવી દેવતા આવતા નથી. કોઈ પણ દેવી દેવતા કોઈ પણ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી શકે નહીં. શું કીધું? શરીરમાં પ્રવેશ કરી શકે નહીં કોઈ પણ દેવી દેવતા. પણ કોઈની સાથે કર્મનો હિસાબ હોય તો દર્શન આપી શકે. શું આપી શકે? દર્શન આપી શકે. સમજાય છે? પ્રવેશ ના કરે અંદર. લોકો કાઢે છે પણ આપણે કાઢતા નથી. આપણે ઉપર જઈને થાય હું કાઢી નાખે પણ આપણે તો લઈને જ જઈએ જિંદગી આખી. એ બધા ભૂત એટલે અજ્ઞાન માન્યતા. માર ખાય તો એ ભૂલાય નહીં એમ નામ ભૂત. બીજો પ્રશ્ન કે અતૃપ્તિ ભીતરની જેમ કે તમે કહો હું એમ આય એ ધ્યાનમાં રાખવું, પણ જે કાલના પ્રસંગમાં પ્રશ્ન પૂછાયેલો કે જે ગુસ્સો આવે સામે એક્શન જ એવું હોય તો થઈ જાય તો વાંધો નહીં, ભૂલ થઈ જાય તો એનું આપણે સહી નથી, અને એ રીતે પાછી એમાં કેવી રીતે એમ અતૃપ્તિ એમ કે પાછું આપણે બે જુદું રાખવાની જાગૃતિ રાખવાની કોશિશ કરી એવું કરું? ગુસ્સો તો પ્રકૃતિનો સ્વભાવ છે. હા, એટલે આપણે એમાં દોષ નથી કે કેમ કે કોઈ એક્સિડન્ટ થાય ને એમ બાજવાનું થઈ જાય કે એ રીતે થઈ જાય તો ગુસ્સો તો આવી જાય, પણ આપણે એમાં સહી ન હોય. તમે કેમ કે નાની પુરુષ કદાચ રાખી શકે એ રીતે, પણ સામાન્ય માણસ માટે તો એમ કે ત્યારે થઈ જાય પણ પછી એને આપણે સહી નથી એમ કરીને ભૂલી જવું, પણ એ ત્યારે પ્રસંગ તો ઊભો થઈ ગયો ને એટલો બધો. હા, પણ તમારો પ્રશ્ન શું છે? ગુસ્સો આવ્યો એવું તો દરેક જીવનમાં દરેક વ્યક્તિનો હજારો વખત થાય. એટલે એમ કે પ્રશ્ન શું છે? પ્રશ્ન એ કે એમ કે તમે ગુસ્સો બહુ કરો છો ને આમ કરો છો ને એ તો દુનિયામાં તો લોકો કહે જ ને બધા, પણ તેથી શું એમાં વિજ્ઞાન શું? એ તો લોકો તેવો વ્યવહાર હોય જ કે ને અતૃપ્તતા જ રાખવાની કે હું એમ કોણ છું એ એટલે કે જુદું પ્રકૃતિનો સ્વભાવ છે એ મારો સ્વભાવ નથી અને આવી પ્રકૃતિ મારી ન હોવી જોઈએ, બસ. જય સચિદાનંદ સ્વામીજી. આપણે 3 દિવસથી આ 4th દિવસ છે વાત કરી કે મન વચન કાયા જે છે એ પ્રકૃતિના અંડરમાં છે, આપણે એમાં કંઈ કરી શકીએ નહીં, કુદરતના. હા, મતલબ કુદરતના અંડરમાં છે. તો આપણે તમે હમણાં જે વાત કરી એક્ઝામ્પલ કે મહેમાન આવે ને આપણો વિચાર આવે પ્રોગ્રામ કે શું પ્રોગ્રામ છે એમનો, તો એ વિચાર આવે છે મતલબ, તો એવા વિચાર નહીં એક એક વિચાર બી પ્રકૃતિના હાથમાં છે. એ વિચારો કઈ રીતના મતલબ સેટ થયા અને આ જે રૂલ છે સેટ થયા એટલે મતલબ તમે કહો ને કે એક એક વિચાર આયા સમજી ગયો, પણ શું પ્રશ્ન શું એમ ખ્યાલ ના. મતલબ કે મન જે વચન ને કાર્ય જે વાત છે ઈ, હા ઈ એક્ઝેક્ટ ફિક્સ જ છે જેમ ઈ સાયન્ટિફિકલી આ થિયોરીકલ પ્રૂવ થઈ ગયું, તમે એક્ઝામ્પલ થ્રુ અમને સમજાવી દીધું. સાયન્ટિફિકલી પ્રૂવન કે કોઈ ભૂતકાળમાં એવું કોઈ છે કે જેને આ વિજ્ઞાન વિશે જાણ કરી હોય, જેમ ગ્રેવિટીનો ફોર્સ છે પ્રેક્ટિકલી પ્રૂવ છે
બરાબર કે ઉપરથી તો નીચે જ જવાનું છે, ફિક્સ છે. એ રીતનું આની આ એક વાત જે છે એ તમે થિયરીકલી કહી દીધી, તો કોઈ પ્રેક્ટિકલ કે કોઈ પ્રૂવન સાયન્ટિફિક રીતે એટલે વિચારની વાત છે, આ રૂલની વાત છે. મન વચન કાયા જે છે અને તમારી લાઈફ જે છે એ ફિક્સ છે, મન વચન કાયા જે છે એ લોજિકલી ફિટ તમે મતલબ એક્ઝામ્પલો દ્વારા સમજી શકાય, તો કોઈ સાયન્ટિફિકલી કે કોઈ કોઈ જૂના ભૂતકાળમાં કે કોઈ રીતના પ્રૂવન થયેલું છે કોઈ કીધેલું કે એવું ખરું? તો ભૂતકાળમાં જેટલા જ્ઞાનીઓ થઈ ગયા બધા જ્ઞાનીઓને આ એક જ મત હોય ને, પણ એ જ્ઞાનીઓની વાતો પછી થિયોરિટિકલ થઈ ગઈ, પછી શું થઈ ગયું પ્રિન્સિપલમાંથી. આખું લાઈફ આપણું ડિસાઇડેડ છે, મન વચન કાયા વાળું જીવન આખું ડિસાઇડેડ છે. આપણી પાસે વિચાર કરવાની સ્વતંત્ર શક્તિ નથી, એ આપણને ખ્યાલ નથી. આપણને કે આપણે ના કરવો હોય તો વિચાર આવે છે, કરવો હોય તો નથી કરી શકતા, રાત્રે ઊંઘી જઈએ તો એ વિચાર ચાલુ છે. મીન્સ આપણો કંટ્રોલ નથી ને, આપણો કંટ્રોલ તો બંધ ના કરી શકીએ આપણે, જેમ લાઈટ બંધ કરી છે બંધ ના કરી શકીએ. છે આપણો કંટ્રોલ નથી, વાણી પર આપણો કંટ્રોલ છે, આ આપણે અનુભવીએ છીએ ને. બીજાના પુરાવાની વાત જોવો તો આપણે પોતે નથી અનુભવતા, ના બોલવું હોય તો બોલી જાય અને બોલવું હોય તો ના બોલાય, આ આપણને ખબર નથી. જે કરવું હોય તો ના કરી શકીએ, ના કરવું હોય તો કરવું પડે છે. પણ એક એક ઘટનાઓ જે તમે એક વાત કહી કે ફિક્સ છે એમાં કોઈ બધું જ ફિક્સ. આ તો તમને એક્ઝામ્પલ તો આમ જ આપું ને, બધી જ વસ્તુ શ્વાસો શ્વાસ ફિક્સ છે ને. તમે કેટલા શ્વાસ લેવાનો છો ટોટલ એ પણ ફિક્સ છે, અને કયા કર્મને ભોગવવા માટે કેટલા શ્વાસ વપરાવવાના છે એ ફિક્સ છે. એનો ટાઈમ પ્લેસ પર્સન સફરિંગનો પ્રકાર પાપ પુણ્યનો આ બધું ફિક્સ છે. આપણી લાઈફ એ પ્રિપેર થયેલી ડીવીડી છે. શું છે? એને તમે પ્લે કરી શકો વિધાઉટ ચોઈસ, પ્લે વિધાઉટ ચોઈસ. સમજાય છે? ચોઈસ નથી, એ જેવું વીટ્યું છે એવું ઉકલવાનું. તમે ડીવીડી પ્લે કરો તો કેવું કેવું દેખાય? રેકોર્ડ કર્યું તેવું દેખાય ને? રેકોર્ડ કરેલું તમે ફેરફાર કરી શકો? ના કરી શકો. એવી રીતે આ લાઈફ જે આપી છે એ આપણે જ નક્કી કરી છે ગયા અવતારમાં કર્મથી. હવે આ અવતારમાં કર્મ ફળ રૂપે ઉકલે છે. સમજાય છે? બધું ફિક્સ. જન્મ્યા ત્યારે માતા પિતા આપણે નક્કી નહીં કરવાના, કરીએ છીએ આપણે નક્કી કરીએ છીએ. તો કોણ નક્કી કરે છે? કોઈ જગ્યાએ આપણી સ્વતંત્રતા નથી, કોઈ જગ્યાએ કોઈની નહીં ને સાહેબ. આ રામને વનવાસ જવું પડ્યું, એમને ફ્રીડમ હતી, એમનો શોખ હતો, કેમ જવું પડે બોલો? રામની સીતાઓ પડી ગયા, તેમને શોખ થઈ ગયો લાવવું પડી જાય કોઈ, હું આમ જોઉં ને કોઈ લઈ જાય એવું. કર્મ સત્તા ફરજિયાત. કેવું? ફરજિયાત બધાના માટે. આખું લાઈફ એવું છે, એક શ્વાસ પણ આપણે સ્વતંત્ર શક્તિથી ના લઈ શકીએ. એવા કુદરતનો કાનૂન છે, વ્યક્તિનો કાનૂન નથી, ક્યાં ધાર્મિક કાનૂન નથી. ખ્યાલ આવ્યો? વધઘટ કઈ જ ના કરી શકીએ આ જગતની અંદર. એવું એવું દરેક વ્યક્તિનું પોતપોતાનું લાઈફ પોતે જ નક્કી કર્યું છે, કોઈએ નક્કી નથી કર્યું. પણ જ્યારે કુદરતનું કાનૂન શું કહે છે કે માણસ છે ને સંજોગોને સ્વીકારી એટલા માટે શકતો નથી, કારણ કે એક્ઝામ આપી ત્યારે બોડી જુદું હતું અને રિઝલ્ટ આવે ત્યારે બોડી, એટલે પેલું એક્ઝામ આપી એ ખબર પડતી નથી, બસ એટલે સ્વીકારતો નથી. હવે આને સ્વીકારવા માટે લો ઓફ નેચર જાણવું પડે. રામને વનવાસ થયો, એમને સ્વીકાર્યો કે ફરિયાદ કરી? સ્વીકાર્યું. સમજાય છે? એટલે એટલે જે કુદરતનો કાનૂન જાણે છે બધી જ અવસ્થાને સ્વીકારે છે. અને આમે જગત શૂન્ય જ છે. શું છે? શૂન્ય. આપણે પૂર્ણ છીએ.
આ મન વચન કયા થોડા પૂર્ણ છે એને તો મારી નાખવાના છે, અને આને હાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ ને સાધન ને બધું મૂકીને જ જાઓ. શૂન્ય જ છે ને, પૂર્ણ તો આપણે છે, પણ એની વેલ્યુ આપણે કરી ને જન્મ મરણના ચક્કરમાં ભટક્યા કરીએ છીએ. વેલ્યુ કરવાની હતી આની અને કરીએ છીએ બહાર નહીં, કે જે સાથે આવવાનું પછી શું થાય એનું નામ તો રાજદ્વેષ છે, એનાથી તો કર્મ બંધાય છે. સમજાય છે ને? એટલે અજ્ઞાન છે આપણી પાસે. અજ્ઞાન એટલે કે આ જગત નું સનાતન સત્ય જાણતા નથી. એ વ્યવહાર જ્ઞાન તો છે જ બધા પાસે, પણ વ્યવહાર જ્ઞાન એ જ અજ્ઞાન છે. સમજાય છે? આ વ્યવહાર જ્ઞાન એ જ અજ્ઞાન છે. વ્યવહાર જ્ઞાન ખાલી વ્યવહાર જીવન જીવવા માટે છે. દ્રષ્ટિમાં એ હોવું જોઈએ, દ્રષ્ટિમાં વિજ્ઞાન હોવું જોઈએ તો ઉકેલ આવે. શું આવે? આ તો બહાર વ્યવહાર જ્ઞાન, અંદર વ્યવહાર જ્ઞાન. એટલે પછી નવા કર્મો ઉભા થાય. સમજાય છે? જેવું આપણું ખિસ્સું કપાઈ ગયું એ તરત આપણે કેવો ભાવ કરીએ, કેવો વિચાર આવે? કોણા માટે? પૈસા તો આપણા ગયા, પણ જે કાપી ગયો એના માટે શું થાય? એના માટે નેગેટિવ ભાવ કરો. ત્યારે કુદરત કે છે જે કાપી ગયો છે અને જેનું કપાયું, આ બે ના કર્મ ના હિસાબો છે. ખ્યાલ આવ્યો? સમજાવ્યું કે નહીં? એની પાસે કાપવાની સ્વતંત્ર શક્તિ ને આપણી પાસે કપાવવાની સ્વતંત્ર શક્તિ. આ બેને ભેગા કોને કર્યા? કુદરતે. આપણી ટ્રેનમાં જતા હોય ને ટ્રેનની અંદર 5000 મુસાફરો હતા, કેટલા એમાંથી આપણું જ કપાય? આપણે નથી SMS કર્યો, નથી WhatsApp કર્યો, નથી ઈમેલ કર્યો, તો એ કપાઈ જાય આઈને. કેમ? કારણ કે કુદરતે વેવ કરવાનું છે. આપણે વેવ કરવાનું જેની સાથે હિસાબ છે એને કુદરત વેવ કરી આપે. કે આખી ગાડીમાં તમારી પાસે પૈસા હતા એવું નહીં, ઘણા બધા પાસે પૈસા હતા, પણ કપાયું તમારું કારણ કે હિસાબ તમારો હતો. એટલે કાપનાર પાસે પણ સ્વતંત્ર શક્તિ અને કપાવનાર પાસે પણ નથી. આને જ કહેવાય કુદરતી રસ. સ્વામીજી, મારે જીન્સ વિશે પૂછવું હતું. આના વિશે? જીન્સ, જીન્સ. આ જીન્સ પહેરો છો તે? તો જીન ના જીન્સ પૂછે. ઓકે ઓકે ઓકે. તો એ આપણા પેરેન્ટ્સ પાસેથી આપણને કેટલા અને કઈ કઈ વસ્તુ મળે છે અને કયા સ્તર સુધી અફેક્ટ કરે છે? તમે કહ્યું એમ આપણે આપણા મા બાપ નક્કી કરતા નથી, છતાં એ લોકોના જીન્સ આપણામાં આવે છે, તો તે વિશે સમજાવો. ડીએનએ કે છે? એ તો હા પ્રાકૃતિક વારસો સાથે આવે, ફિઝિકલ ચાલે પણ કર્મ ના આવે. તમને ફાધર મધર જેવા મળે, એમને કેન્સર થયું તને કેન્સર થઈ જાય. પણ ગભરાવાની જરૂર નથી, આ તો સમજવાનું છે ખાલી. આ તો કર્મના હિસાબ તારે થાય, બાકી ના થાય. પણ આવી રીતે વારસામાં આવી શકે એ 100% નથી. કેવું નથી? એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, આ દુનિયાની અંદર હાળા હાથ અબજની વસ્તી છે, બરાબર છે? એમાં બધાના મોડા જુદા જુદા કેમ છે? 100-100% ના મળે, એપ્રોક્સિમેટ મળે, પણ 100% ના મળે. તમે માઇન્યુટલી જુઓ તો ડિફરન્સ હોય કે ના હોય? તો 7.5 અબજ લોકોના અલગ અલગ ફેસ ની ડિઝાઇન કોણ નક્કી કરે કે છે? ના સમજાય? કેવી રીતે નક્કી થાય ખબર છે? આપણા પેરેન્ટ્સ એનું જ આવે આપણા. એટલે એક પેન્ટ ને 10 છોકરા બધા મોડા આખા જોયે. જો પાછો ના ના કે હમણાં પણ જવાબ આવે, પાછો ના ના કે બે વસ્તુ નહીં બોલવાની, બોલી તો વિચારી બોલવાનું. એક મિનિટ,
કુદરત પાસે એટલે એનું સાયન્સ ખબર નથી. હંમેશા સ્પેસ અને ટાઈમ બે જીવના એક ના હોય. સ્પેસ એક હોય તો ટાઈમ જુદો હોય, ને ટાઈમ એક હોય તો સ્પેસ જુદા હોય. માટે બધાના ફેસ કેવા હોય? સમજાયું કે નહીં? સમજાયું કે નહીં? કોઈ પણ બે જીવ ના ટાઈમ અને સ્પેસ બંને સરખા હોઈ શકે? હોય ના. સ્પેસ હોય તો ટાઈમ જુદો હોય, ને ટાઈમ એક હોય તો સ્પેસ જુદો હોય. સમજી ગયો? માટે બધાનું શું છે? અને ટ્વિન્સ માટે? ટ્વિન્સ તો મોરા જુદા જ હોય, 100% ઇક્વલ ના હોય. ઇટ ઇઝ અ એપ્રોક્સિમેટ હોય. કેવા હોય? એક્ઝેક્ટ ના હોય. સમજાય? નહીં તો વ્યવહાર ચાલે જ નહીં ને. એ તો એકબીજા જાણતા પણ કે અમારું શું ડિફરન્સ છે. પણ તમને ઓન ધ સ્પોટ ખબર ના પડે. ફાધરને ખબર પડે, મધરને ખબર પડે કે નાનો છે ના મોટો છે. આપણને નોર્મલી ના ખબર પડે ઓન ધ સ્પોટ તો. પણ ડિફરન્સ હોય જ. એટલે તો મેં કીધું કે 100% ઇક્વલ હોય જ નહીં ને. ઇમ્પોસિબલ છે. સ્વામીજી, સો વર્ષનું આયુષ્ય હોય તો કહેવાય છે કે 33 વર્ષ તો હું સુવામાં જ કાઢું છું. એટલે અત્યારે એક વેસ્ટમાં અમેરિકામાં ત્યાં એક આખો આખી સ્કૂલ ચાલે છે કે આ મૂકો તમે પ્રોગ્રામિંગ. હા, એટલે આખા દિવસ દરમિયાન જે કરો છો એના ઉપર કોન્સન્ટ્રેટ નહીં કરો. કારણ કે કોન્શિયસ માઇન્ડ 10% છે, સબકોન્શિયસ અચેતન મન 90% છે, જે સુતી અવસ્થામાં જ વધારે સક્રિય હોય છે. ઓકે. એટલે મારે જે કઈ મારા ફેરફાર કરવા છે લાઈફના, એ તો હવે આ જ્ઞાન પછી સમજાઈ ગયું કે આ જન્મનું આ મન વચન કાયદમાં તો કઈ ફેરફાર નહીં થઈ શકે. ઓકે. પણ એનાથી આ એ લોકોની જે થિયરી છે એનાથી આપણે સ્પિરિચ્યુઅલ સાયન્સ ની અંદર એનો ઉપયોગ કરી શકીએ મારો નેક્સ્ટ બર્થ જુદાડ સુધારવા અથવા રીપ્રોગ્રામ કરવા મારી આખી લાઈફ સ્લીપ નો ઉપયોગ. એટલે એનો ઊંઘ ના કહેવાય, પણ એને જાગ્રત અવસ્થા હોય. એ જાગ્રત અવસ્થામાં ભલે આંખો બંધ કરી હોય થઈ શકે, બેભાન અવસ્થામાં કશું ના થાય. જાગ્રત અવસ્થામાં પણ મન વચન કાયા ઇનએક્ટિવ ફોર્મમાં હોય. કેવા હોય? અંદર જાગ્રત હોય એમાં કરેક્શન થઈ શકે. બેભાન અવસ્થામાં ઊંઘી જાય ત્યારે ના થાય. સ્વામીજી, એક સામાન્ય જીવનની અંદર એ વસ્તુને ઉપયોગમાં કઈ રીતે મૂકી શકાય? એટલે આ સ્લીપ મેડિટેશન છે અથવા સ્લીપ રીપ્રોગ્રામિંગ છે, એનો મારે આધ્યાત્મિક રીતે મારે ઉપયોગ કરવો હોય તો કઈ રીતે કરી શકું? લોકો નથી કહેતા ધ્યાન, સામાયિક મેડિટેશન, એ બધી પ્રક્રિયા છે ને. યુ હેવ ટુ કરેક્ટ, યુ હેવ ટુ ક્રિએટ ધ પાવર, યુ હેવ ટુ કરેક્ટ યોર કોઝ, યુ હેવ ટુ કરેક્ટ યોર વિઝન, અન્ડરસ્ટેન્ડિંગ, થોટ્સ, આ બધું કરી શકો. કારણ કે બારે એક્ટિવિટી બંધ થાય અને તમે જાગ્રત છો, એટલે કે એનું કંઈ તમે કરી શકો. જે કરવું હોય તમે જાગ્રત છો, ખાલી બોડી ઇનએક્ટિવ છે બહારથી. અંદરને બહાર બધું ઇનએક્ટિવ થઈ જાય, કશું ના કરાય. પછી બેભાન કહેવાય. બેભાનમાં કશું ના થાય. જાગ્રત અવસ્થામાં મન વચન કાયા ઇનએક્ટિવ હોય તો પણ તમે કરી શકો. બોલો. હા, જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. હવે જયારે માના ગર્ભમાં બાળક હોય તો ત્યારે તેને ગર્ભ સંસ્કાર આપી શકાય ખરા? તો એને ઇફેક્ટ આવે આ જન્મમાં? આ જન્મમાં તો ગયા જન્મના કર્મ આ વખતે ભોગવે કે અત્યારે કમાન નાખ્યા હોય એના? તો માં ને દીકરા હિસાબે લઈને આવ્યો હોય ત્યારે થાય. ત્યારે થાય ને? આ તો તમને ખાલી રીત બતાવું છું. ગર્ભ સંસ્કાર એ સંસ્કાર કહેવાય. હા હા હા. એટલે સૌથી ઇઝીએસ્ટ વે સંસ્કાર આપવાનો માતાના ગર્ભમાં. કારણ કે બંને ની નાડી એક હોય એટલે મેક્સિમમ એનું આઉટપુટ આવે. જેવા ભાવ કરો ને એવું સીધું આઉટપુટ આવે. કનેક્શન એક જ છે. પછી જન્મ્યા પછી અલગ થઈ ગયા. પછી જન્મ્યા પછી સંસ્કાર આપી શકે, પણ જેમ જેમ મોટા થયા એમ એની મેચ્યોરિટી વધતી જાય, એમ એનું દુનિયામાં આ 5 ઇન્દ્રિયો બહાર કામ કરે. એટલે તમારા તરફ નો ઇન્ટરેસ્ટ ઘટતો જાય. એટલે તમે જે સંસ્કાર આપવા માંગો એની સામે દુનિયા પણ છે એની પાસે. અને એમાંથી જો 18 વર્ષ થઈને પછી બહાર ગયો પછી તો કશું સાંભળે નહીં. પણ ગર્ભ સંસ્કાર એટલે ગર્ભની પ્રક્રિયા એવી છે કે જેમાં મેક્સિમમ માતા બાળકને સંસ્કાર આપી શકે. એટલે પહેલા જમાનામાં આપણે કહેવાતું હતું
કે માતા જ્યારે ગર્ભ ધારણ કર્યો હોય એને એક રૂમમાં રાખતા હતા, રામાયણ મહાભારત ગીતા વંચાવાનું કહેતા હતા, ધાર્મિક પ્રવૃત્તિ સુધી કોઈ પ્રવૃત્તિ નહીં કરવાની, આવું પહેલા જમાનામાં કહેતા હતા. હવે તો બધી ગયો, તો મોબાઈલ ને ટીવી ને લેપટોપ, તમે શું કરો, એમાં આખી દુનિયા આવી ગઈ, બહાર ના જોયું એટલું અમાજ જોઈ નાખે છે. ત્યારે બીજી કોઈ વ્યક્તિ એને વિચારો નાખી શકે, માં ખુદ જ નાખે ને કે મારું બાળક આમ છે એમ, બરાબર ને? અને એનો ક્યાં સમય, એને ક્યાં સમયમાં એને વિચારો દઈ શકાય? અચ્છા, તો એને બેસ્ટ માં બેસ્ટ સંસ્કાર કયા દેવા જોઈએ સ્વામીજી? મારો બાળક આવો પ્રતાપી બને, આખી દુનિયા ને પ્રકાશ આપનારો અને પ્રતાપી બને, ચંદ્ર ને જોયે ત્યારે કે મારો દીકરો શીતળ આપનારો બને, ધરતી ને જોઈને એમ થાય કે મારો બાળક ગંભીર બને, ઝાડ જોઈને એવું કહે કે મારો આપના બાળક પોતે જે મેળવે એ જગત ને વહેંચે, મર્યાદા ઓળંગે, નદી ઓળંગે, દરિયો ના ઓળંગે, ગમેટલો વિશાળ હોય મર્યાદા ના ઓળંગે, સમજાય છે? એટલે આ જોવાથી આપણને ખ્યાલ આવે, પણ આ બધું જ્ઞાન હોવું જોઈએ, એવું છે. આ બધા ગર્ભ સંસ્કાર કહેવાય. કેટલાક લોકો ધાર્મિક વસ્તુઓનું વાંચન કરે છે, રામાયણ મહાભારત ગીતા વાંચે છે. પછી એમ જ હોય ને, દુનિયામાં કેવું જોઈએ, કોઈ શ્રી રામ જય રામ જય રામ બોલો તો કામ થઈ જાય, એટલે હરે રામ હરે કૃષ્ણ બોલો તો કામ થઈ જાય. ગાડું ચાલે બધા શું છે, કરતો જોઈએ ને. આજે આમ જાહેર મોટો પ્રોગ્રામ હોય અને પ્રોગ્રામ ની અંદર પછી એક વ્યક્તિ આમ ઉભા થઈને અનુભવ કહે કે મને એક અનુભવ થયો, એટલે બધા આમ એટેન્શન લાગી જાય કે શું અનુભવ, કે મને એવો અનુભવ થયો કે છેલ્લા 6 મહિનાથી નોકરી નથી મળતી. પછી નક્કી કર્યું કે મારે કીર્તન ભક્તિ બોલવી રોજ સવાર સાંજે, કે પહેલા અઠવાડિયું બોલી અને નોકરી મળી જાય, એટલે બધાને લાગે કે હા કામ તો કરે છે. એટલે બીજે દિવસે બધા પાછા ચાલુ થઈ જાય, ગાડરીઓ પ્રવાહ છે, સાયકોલોજી અસર થઈ જાય, આવું કઈ બોલે ને અસર થઈ જાય, એ સેપરેટ રહી શકે, સાયન્સ ભૂલી જાય. સ્વરૂપ ભજના તો ટાઇટલ આપે છે, સ્વરૂપ ને, સ્વરૂપ ને ભજના માં કઈ નામ હોય કે જાગૃતિ ની જોઈએ. આપણે આત્માના ગુણો ની ભજના કહેવાય, માથું દુખતું હોય, કમર દુખતું હોય, પગ દુખતા હોય, તે વખતે આપણને ખ્યાલ આવવો જોઈએ કે મન વચન કાયા એ વેદક સ્વભાવના છે, અને મન વચન કાયા થી મુક્ત એવો હું
નિર્વેદક સ્વભાવ વાળો એવો શુદ્ધ મન વચન કાયા પાસે લિમિટેડ શક્તિ છે, પણ હું મન વચન કાયા થી મુક્ત અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. અને આત્માના ગુણ ભજના કહેવાય. હવે આત્માના ગુણ ભજના ના કરો તો પ્રકૃતિના ગુણો એ તમારા ગુણો થઈ જાય. અને આત્માના ગુણો જાણતા હોય તો પ્રકૃતિના ગુણ ને તમારા ગુણ બને શું થાય, જુદા પડે. એને અભેદ વિજ્ઞાન કહેવાય. શું કહેવાય? અને ના હોય તો પછી પ્રકૃતિ એ જ હું છું. પ્રકૃતિ ને થાય છે એ જ મને થાય છે. પ્રકૃતિ નો સ્વભાવ છે એ જ મારો સ્વભાવ છે એવું લાગે આપણને. એની અસરો વધારે થાય. કેવી થાય? તમે કહ્યું ને કે ડોક્ટર નું એક્ઝામ્પલ આપીને કે ડોક્ટર એક જ હોય, નતર તો બધાના માટે અલગ અલગ ડોક્ટર જોઈએ બધા વ્યક્તિઓ માટે. એટલે બોડી નું જે ફોર્મેટ છે, જે સિસ્ટમ છે, સમજી નથી શકતા. એ જ કારણ ના લીધે વોર્સ થાય છે, એ જ કારણ ના લીધે બધી બેટલ્સ થાય છે. તો એ વસ્તુ પાછળ શું કારણ છે? એ વસ્તુ પાછળ કર્મ કારણ છે, બોડી કારણ નથી. કર્મને આધારે વિચારધારા જુદી છે, વાણી જુદી છે અને વર્તન જુદું છે. વર્તન એટલે એક્શન. બોડી જુદી નથી. ઓર્ગન એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ફિઝિકલી આર ધ સેમ, બટ ધ થોટ, સ્પીચ એન્ડ એક્શન આર ધ ડિફરન્ટ ઓફ ડિફરન્ટ પર્સન. એને તો કર્મ કહેવાય, એને વ્યૂ પોઈન્ટ કહેવાય, એને હિસાબ કહેવાય, સફરિંગ કહેવાય. એ બધાનું જુદું છે. શું છે? સમજાય છે? ઘરમાં ચાર ભાઈઓ હોય કે ચાર બહેનો હોય તો મા બાપ તો એક જ છે, અને ચારે ચાર છોકરાની પ્રકૃતિ જુદી હોય. એક શાંત હોય, એક ઉછાંછળો હોય કહેવાય ને, એક ગંભીર હોય પાછો, પણ મેચ્યોર હોય. એટલે દરેકની અલગ અલગ પ્રકૃતિ. ફિઝિકલ ફોર્મ ઇઝ અ ડિફરન્ટ થિંગ એન્ડ નેચર ઓફ ધ બોડી ઇઝ અ ડિફરન્ટ થિંગ. ફિઝિકલ બોડી બધાનું એક સ્ટ્રક્ચરના ફોર્મમાં ઇક્વલ છે, પણ નેચર ઓફ ધ બોડી આ બે વસ્તુ છે. નેચર ઓફ ધ બોડી કહીએ એટલે શું કહેવાય? એની એના કર્મની પ્રકૃતિ. આ ફિઝિકલ પ્રકૃતિ છે, એ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇન્સ્ટ્રુમેન્ટ બધાનું કેવું છે? એક જ સરખું. પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે એક્ટ કરે છે, બિહેવ કરે છે, એ કર્મની પ્રકૃતિ છે. કઈ પ્રકૃતિ છે? એ કર્મની પ્રકૃતિ જુદી છે, બધાની જુદી છે. ફિઝિકલ પ્રકૃતિ એક જ છે, કર્મની પ્રકૃતિ બધાની જુદી. કેમ જુદી છે? કર્મ જુદા છે. શું જુદા છે? બધું જુદું હોય બધાનું કર્મ પ્રમાણે. આ દુનિયા આખી જોઉં તારે ખ્યાલ આવે કે બધાની પ્રકૃતિ અલગ અલગ જ છે. મને ગમે એને ના ગમે, એને ગમે મને ના ગમે. ખ્યાલ આવી ગયો? પુરુષ માણસ હોય તો એને દુકાને ગમે, ઓફિસે ગમે. સ્ત્રી માણસ હોય તો ક્યાં તો કિચનમાં ગમે, ક્યાં તો ફરવા ગમે, ક્યાં તો મંદિરમાં ગમે. સૌની પોતપોતાની પ્રકૃતિ છે. સમજાય છે? એટલે પ્રકૃતિ જીવન નહીં રહ્યા હોય એવું એનું લાઈક ડિસલાઈક હોય. પછી જીવન એટલે શું? એડજસ્ટ થવું. શું કહું? બધાની પ્રકૃતિ સરખી હોય નહીં, પણ પછી એડજસ્ટ થવું. એડજસ્ટ થવું એનું નામ તો લાઈફ કહેવાય છે. મેરેજ એટલે જ એવું, બે ની પ્રકૃતિ સાથે એડજસ્ટ થવું એનું નામ મેરેજ. શું કહેવાય? ખ્યાલ આવ્યું? ફરિયાદ કરવું એનું નામ છૂટાપણું, ને એડજસ્ટ થવું એનું નામ લાઈફ. નામ જાય મેરેજ લાઈફ એટલે જ એડજસ્ટ થવાનું. એક ઠંડુ હોય, એક ગરમ હોય. ખ્યાલ આવે કે નહીં? એક બોલ બોલ કરનારો, એક શાંત હોય. આવી બધી પ્રકૃતિઓની વિશેષતા હોય, બરેકને હોય. સમજાય છે? પણ તોય ઘણા લોકો કે સાહેબ અમે તો આ બે ના પેલા શું કહેવાય, જન્માક્ષર મેળવીને લાયા છે કે છે, તોય આવું થયું કે છે. જન્માક્ષર થી થોડી દુનિયા ચાલે છે, કર્મ થી ચાલે છે.
બાકી જન્માક્ષર તો રામ ના કાઢેલા, કોને કાઢેલા ખબર નથી, કોને કાઢેલા બોલો, વશિષ્ઠ મુનિ એ કાઢેલા. ખ્યાલ આવ્યો? એ જમાનાના સમર્થ ઋષિ મુનિએ કે ભાઈ રામને ગાદી આ તારીખે બેહાડજો. ખ્યાલ આવ્યો? તે લોકો તો જોશ જોઈ તિથિ ને તારીખ કહી દક્ષિણા લઈ જતા રહ્યા. પછી તારીખ આવી તો રામને ક્યાં જવું પડ્યું? વનવાસ જવું પડ્યું. ખ્યાલ આવ્યો? તે બધા આ દાઢી વાળા બધા યોગીઓ બધા ખોટા પડ્યા. તે ગયા એ ગયા, હજુ પાછા નથી આવ્યા. કયું મોડું બતાવવા, બધા ખોટા પડ્યા. એટલે તો સાયન્ટિસ્ટ આખું આ દુનિયાનું સનાતન સત્ય પોતાની દ્રષ્ટિમાં ખુલ્લું થયું હોય તો તમને જેમ છે તેમ કે નહીં તો કોણ કે, કોણ કે, કોણ? બધા પોત પોતાના સ્વાર્થ ની વાત કરે. શાની વાત કરે? પૂછવું હોય તો પૂછો કોઈને. સ્વામીજી, જયારે આપણે કુદરતની રચનાની વાત કરીએ, નેચરની રચના, તો જયારે પશુ પક્ષીની વાત કરીએ, તો પશુ પક્ષી તો એકબીજાને મારીને એ લોકો હત્યા કરીને જીવે છે. તો જે દુઃખ ને વેદના આપે છે બીજા પશુ પક્ષીઓને, તો એ કેવી રીતે એવું નેચર કેમ એવું કરે છે, એમ એવી કેવી રીતે રચના કરી હશે? આ દુનિયામાં કોઈ પણ જીવ જીવને માર્યા સિવાય જીવતો ના રહી શકે. શું કીધું? આ દુનિયામાં કોઈ પણ જીવ બીજા જીવને માર્યા સિવાય જીવતો ના રહી શકે. તમે હવા લો છો એમાં જીવ છે, પાણી લો છો એમાં જીવ છે, વનસ્પતિમાં જીવ છે, અગ્નિમાં જીવ છે. સમજાય છે? સેવા જીવ નથી, એના વગર ચાલે એવું નથી. આપણે કે ચાલે તો આવું જોઈએ. ખ્યાલ આવ્યો? આવું જોઈએ. હિંસક ભાવ અને હિંસા બે જુદી વસ્તુ છે. શું છે? હિંસક ભાવ અને હિંસા એ બંને જુદી વસ્તુ છે. હિંસા એ ઉદય કર્મ છે અને હિંસક ભાવ એ કોઝ છે. કોઝ માટે જવાબદાર છો, એક્શન માટે જવાબદાર છે. લાખો લોકોને હિંસા કરનાર રામ એ જ અવતારે મોક્ષે ગયા, અર્જુનને મોક્ષે ગયા, મહાભારત કરીને. ને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ. તો વાત તો સાચી જાણવી પડશે ને. આપણે દ્રવ્ય હિંસા કરતા નથી, પણ ભાવ હિંસા કરીએ છીએ. શું કરીએ છીએ? સમજાય છે કે નહીં? કોઈ આપણા ઘરમાં પરિવારમાં બહુ હેરાન કરતો હોય તો કે એનો ટાટિયો તોડી નાખો. ભાવ કદી તૂટે કે ના તૂટે, પણ તેનું ફળ આવે કે ના આવે. ભાવ હિંસા આવી બહુ કરીએ છીએ આપણે. તે એટલે જ આ તેલ નીકળી જાય છે. શું નીકળી જાય છે? દાડો કાઢતા કાઢતા તેલ નીકળી જાય છે. કે એવા ચીકણા કર્મો કર્યા છે ને. કેવા કર્યા છે? ખરેખર કહું છું, આ કાળમાં ભારે કર્મો નથી પણ ચીકણા કર્મો છે. કેવા છે? નાની નાની બાબતમાં કચ કચ કે નાની નાની બાબત. આમ વાઈફ ને કીધું કે ચા આપો, એ ચા નો ગ્લાસ મૂકી રાખ્યો હોય, ટીવી જોતા હોય, મોબાઈલ જોતા હોય, એ થોડી વાર થાય વાઈફ ગ્લાસ લેવા આવે. પછી મેં તમને કેટલી વાર કીધું કે આ ડીશ ઉપર કપ મૂકો, આ ચકા મુ મારે ધોવું પડે છે, પણ પેલા સુધરે નહીં. પ્રાણ ને પ્રકૃતિ હાથે જ જાય. આવું છે. એટલે આખી જિંદગી કચ કચ કરવાનું. ખ્યાલ આવે? એટલે જ્ઞાનીઓ કે છે, વિચારો ને, આમાં શું બરકત કાઢવાની છે આ જીવનમાં? કોઈ જગ્યાએ આ જગતમાં સુખ જેવું છે નહીં. ખાલી કર્મના હિસાબ પૂરા કરવાના છે. શું છે? સંભાવ રાખી અને કર્મના હિસાબ શું કરવાના છે? પૂરા કરવાના છે. આમાં કશું અચીવ નથી કરવાનું. આ જીવન, આ બાહ્ય જીવન કશું પ્રાપ્ત કરવા માટે નથી. સમજાય છે? કુદરતનું એક જ કાનૂન છે, જન્મ્યા પછી તને જે જે આપું છું, વસ્તુ, વ્યક્તિ, સાધન, સંપત્તિ, સંબંધો કે સત્તા, એ ક્યાં તો જીવતા લઈ લઉં છું, છેલ્લે મરતી વખતે તો ફરજિયાત લઈ લઉં છું. હા કે ના? તો પછી એમાં આટલી બધી કાણ કરવાની ક્યાં જરૂર છે? વહેલું જાય કે, પણ જવાનું એ
માણસની વિચારધારા સમજાય છે, દ્રષ્ટિનો જ પ્રશ્ન છે, એક્શનનો પ્રશ્ન છે જ નહીં. ને આજે બધા જ લોકો પાસે શોર્ટ વિઝન, મેં ગઈકાલે વાત કરી ને લોંગ વિઝન ને શોર્ટ વિઝન, બધાનું વિઝન શોર્ટ થઈ ગયું છે. ઇન્સ્ટન્ટ બેનિફિટ, કેવું એમાં જીવન બરબાદ થઈ ગયા બધા. વિચારધારા ટૂંકી થઈ ગઈ, કેવી થઈ ગઈ, લાંબુ વિચારતા નથી. સમજાય સ્વામીજી? પશુ પક્ષીઓને ભાવ હોય કે ના હોય? ના હોય, મનુષ્ય સિવાય કોઈને ના હોય. તો જયારે કૂતરા રડતા હોય છે, તે આપણે જયારે બીમાર હોય ત્યારે કૂતરું બી બીમાર હોય કે દુઃખ હોય, તેને ભાવ ન હોય, એકબીજા માટે એકબીજા ઉપર ભસતા હોય, એને કશું ભાવ જ ના હોય. હિસાબ હોય એકબીજાના, ભાવ ના હોય. કર્મના હિસાબ તો હોય, એની પાસે કર્મ બાંધવાની સત્તા નથી, કર્મ ભોગવવાની સત્તા છે. પ્રાણીઓ ભાવ ના કરી શકે, નરક ગતિના જીવો ભાવ ના કરી શકે, અને દેવલોકના દેવો ભાવ ના કરી શકે. ભાવ ખાલી મનુષ્ય જ કરી શકે, કારણ કે મનુષ્ય ભાવને શ્રેષ્ઠ ભાવ કહેવામાં આવે. અહીંયા કર્મ બાંધવાની પણ સત્તા છે, ને તમામ કર્મો છોડી અને મોક્ષે જવાની પણ સત્તા કોણામાં છે? મનુષ્યમાં છે. ત્યાં બાંધવાની નથી, ત્યાં ખાલી છોડવાની જ છે. ત્યાંથી મોક્ષે પણ જવાય, ખાલી એ ભાવ પૂરતા કર્મો પૂરા થાય. અહીંયા તમામ કર્મો પૂરા કરીને મોક્ષે જવાય, ને તમામ ગતિના કર્મો બાંધી પણ શકાય. સમજાય છે ને? પેલામાં તો મોક્ષે જવાની સત્તા નથી, માટે બાંધવાની નથી. એટલે બધા કુદરતના કાનૂન સમજવા પડશે, એ નથી જાણતા આપણે. ધર્મ તો બહુ સાંભળ્યો આપણે, શાસ્ત્રો બહુ વાંચ્યા, પણ સિદ્ધાંત કોણ સમજાવે? એ અનુભવી જ્ઞાનની સિવાય નિવેડો આવે નહીં. ચોપડીઓથી નિવેડો ના આવે. ચોપડીઓ બધું ધાર્મિક જ્ઞાન કહેવાય. કેવું કહેવાય? આખી જિંદગી લોકોને રામાયણ સમજાય સમજાય કરતા હોય, પણ તોય ઘરની રામાયણ નો ઉકેલ ના આવે, એની ના સમજાય. લોકોને ગીતા સમજાવતા હોય 25 વર્ષથી, પણ તોય સમજાવનારો કૃષ્ણ ના થાય કોઈ દિવસ થાય. માટે સમજી જવાનું કે પુસ્તકનું જ્ઞાન એ ખાલી ભણવા માટે છે, સાંભળવા માટે છે, ને ટીચર તરીકે કહેવા માટે છે, એ અનુભવ માટે નથી. તમે ટીચર હોય તો કહી શકશો, અને તમે સ્ટુડન્ટ હોય તો સાંભળી શકશો, પણ એનાથી એનું પરિણામ આવશે એવું માનશો નહીં. એટલે આ બધી લૌકિક વસ્તુઓ છે. કઈ વસ્તુ છે? કર્ણપ્રિય વસ્તુઓ એટલે સાંભળવી ગમે. કેવી? અને એ જન્મ પછી એને જે કર્મો કર્યા હોય, જે એને પ્રાપ્ત કર્યું હોય, જે અચીવમેન્ટ એને મળ્યું હોય, જે પ્રસિદ્ધિ, જે શૌર્ય જે એને દેખાવ્યું હોય, એ ગત જન્મની એની જે પૂંજી હોય એને આધારિત હોય ને? હવે હા, તો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ કે હી કોન્ક્વર્ડ ધ વર્લ્ડ ઓલમોસ્ટ, એને 26 વર્ષની ઉંમરમાં તો આખું જગત જીતી લીધું, છતાં 26 વર્ષ એટલા ટૂંકા લાઈફ ટાઈમમાં એમ કેમ એનો મૃત્યુ થયું? આયુષ્ય કર્મ ટૂંકું હોય શકે? એને જે સિદ્ધિ પ્રાપ્ત કરી એના પરથી તો આપણને એમ લાગે કે એના ગત જગના જે કર્મો છે એ ખૂબ જ વધારે હશે, એટલે જ એને કે જે કોઈ ન કરી શક્યું એવી એને સિદ્ધિ મળી. પણ છતાં પણ લાઈફ તો જેટલું હોય એટલું જ હોય ને. એવું કે લાઈફ લાંબુ હોવું જરૂરી નથી. અને આમે મહાન પુરુષ એક જ વસ્તુ કે છે, લાભ કેટલું જીવ્યા એ ઇમ્પોર્ટન્ટ નથી, કેવું જીવ્યા એ ઇમ્પોર્ટન્ટ છે. નાનું પણ તમે જેટલા પણ મહાન પુરુષોનો ઇતિહાસ જોશો ને, એપ્રોક્સિમેટ જેટલા પણ મહાનને નામાંકિત કહેવાય દુનિયામાં, એ બધાનું આયુષ્ય ઓછું હતું. તમે શ્રીમદ રાજચંદ્ર જુઓ, સૌથી નાનું આયુષ્ય, પછી 33-34 વર્ષ, પછી આપણા સ્વામી વિવેકાનંદ નાનું આયુષ્ય, પછી આપણા શંકરાચાર્ય નાનું આયુષ્ય, બધા 30-35 માં. સમજાય છે? જેટલા મહાન પુરુષ થઈ ગયા ને વર્લ્ડ ફેમસ, બહુ જ નાની ઉંમર, બહુ નાની ઉંમરે. એટલે આવું છે. એટલે આયુષ્ય સાથે કે નિસ્બત નથી, ક્વોલિટી સાથે નિસ્બત છે.
આયુષ્ય તો લઈને આવે એટલું જ હોય, લાંબુ ટૂંકું ના હોય, નાની ઉંમરે ઘણું બધું કામ કરી શકે. તું લઈને જ આવ્યા એવી શક્તિ લઈને આવ્યા એટલે કરી શકે, કશું ખોટું નથી, કરી શકે. માણસે આ જગતની અંદર કંઈક સારું કરવું હોય એટલે કંઈ લગાર આયુષ્ય જોઈએ એવું જરૂરી નથી, એ લઈ જાય. પણ માણસ મોટા ભાગે પોતપોતાના સમય શક્તિ વેડફી રાખે છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, 5 વર્ષમાં કેટલી દૂર ભારત દેશને બદલી નાખે, બદલ્યો કે નહીં? જે 70 વર્ષે ના થયું તે 5 વર્ષમાં કર્યું ને, હજુ બીજા 5 વર્ષમાં કેટલું કરશે? એટલે કે લેન્થ ના જોઈએ, ક્વોલિટી ઓફ પર્સન જોઈએ, આત્મવિશ્વાસ જોઈએ અને દ્રઢ ઈચ્છા શક્તિ જોઈએ, તો થોડા સમયમાં ઘણું બધું કરી શકે. અને ઈચ્છા શક્તિ ના હોય તો 100 વર્ષ આપો તો ઓછા પડે, એટલે લંબાઈનો પ્રશ્ન નથી. કોને પૂછું છું? સ્વામીજી, આ કૂતરા રો ફરિયાદ આવ્યું કે એને એક્સેસ ઇન્દ્રિય હોય ને, એટલે કે કોઈ મરી જવાનું હોય તે રોતા હોય તો એ રીતે થઈ શકે? એક્સેસ ઇન્દ્રિય હોય ને, ભૂકંપ આવે કે એવું બધું થાય ત્યારે બધા પક્ષીઓ ને એવું, એ ખરેખર શક્ય હોય ને? એ તો કુદરતી એવી શક્તિ, મરી જાય ને ખબર પડે એ તો બરાબર નથી. અમુક પ્રકારની કુદરતી વસ્તુ બનવાની હોય એની જાણ એને થાય એવું બને, પણ આ કૂતરો આવે, કૂતરા રડે ને માણસ મરી જાય એવી શક્તિ નથી હોતી કોઈ કૂતરા આપણે ઉભું કર્યું છે. જમ જેવું દુનિયામાં કોઈ છે જ નહીં, આ તો આપણે ઉભા કર્યા છે. તું યમરાજ નતું, નિયમરાજ હતું. શું હતું? માણસ નિયમ થી જન્મે ને નિયમ થી મરે, તે નિયમ માંથી ની નીકળી ગયો ને યમરાજ થઈ ગયો. કોઈ જાણતું નથી કે આ યમરાજ આપણને મારવા શું કામ આવે, ઉપરથી અહીંયા શું કામ મારવા આવે, અને મારવા આવે તેનો પગાર કોણ આપતું હશે, ઓ ટાઈમ આપતા હશે કે નહીં, ડોલરમાં પાઉન્ડમાં રૂપિયામાં શેમાં આપતા હશે, ખ્યાલ આવ્યો કે નહીં? આ બધું અંબક છે. બધું ધાર્મિક લોકોએ, ધર્મગુરુએ પાપનો ડર ઉભો કરવા માટે આ કરેલો. યમરાજ જેવું કશું આ જગતમાં છે, નિયમરાજ છે. શું છે? આ બધું નિયમથી જગત ચાલે છે. કેવું ચાલે છે? કોઈની મરજીથી ચાલતું યમરાજ એવું કશું છે, નિયમરાજ છે. શું છે? નિયમ પ્રમાણે જન્મે, નિયમથી જીવે ને નિયમથી મરે. સમજાયું કે નહીં? બોલો. સ્વામીજી, આપણે કીધું 6 તત્વ થી લોપ નેચર બનેલું છે. 6 તત્વ લિવિંગ થિંગ્સ માં જ હોય, લિવિંગ થિંગ્સ માં જ હોય ને આત્મા? આ દુનિયા 6 તત્વથી બની છે એમ નહીં? અત્યારે જે અવકાશ છે એમાં એનું અસ્તિત્વ છે ચેતન? ચેતન ચેતન તો હોય જ ને, વાયુ કાય જીવ એટલે હોય, પણ આખી આ દુનિયા જે બની છે ને 6 તત્વથી બની છે. પતી જાય, પરમેનન્ટ છે, પરમેનન્ટ એનર્જી છે. આ ટેમ્પરરી ઊભી કરેલી છે, ઊભી કરો છો કર્મ બાંધો ત્યારે કર્મ ભોગવો ત્યારે પાછી પૂરી થઈ જાય, પાછી બાંધો એટલે ઉભી થાય, પાછી પૂરી થઈ જાય. અને પેલી આત્માની શક્તિ શાશ્વત છે. કેવી છે? આત્મા શાશ્વત, એની શક્તિ પણ કેવી? શાશ્વત. એની શક્તિ ક્યારેક કન્ઝ્યુમ થાય? શરીરમાં જે આ 5 તત્વથી બનેલી વસ્તુ છે એની વચ્ચે જે સ્પેસ રોકાણી અને એનર્જી ચાર્જતી જે ચાર્જ થયું એ આત્મા છે? જળ પ્રકાશ છે અને ચેતન એ જ્ઞાન પ્રકાશ. એ જ્ઞાન પ્રકાશ ના હોય તો તમે જીવી જ ના શકો.
પ્રકાશ માં જ જ્ઞાન છે. પછી જ્ઞાન બે પ્રકારે કામ કરે, અજ્ઞાન એ જ્ઞાન કહેવાય, ધાર્મિક એ જ્ઞાન કહેવાય, અને વિજ્ઞાન એ પણ જ્ઞાન કહેવાય. પણ એ બધા જ્ઞાન આત્મા ના હોય તો ના હોય, એકે ના હોય, આને ના હોય કે હોય ના હોય એમ નહીં. ધારો કે અરીસો છે, ટ્રાન્સપેરન્ટ કાચ છે, ટ્રાન્સપેરન્ટ એટલે એને આપણે ત્યાં શરીર મૂકી દઈએ ભજન પ્રમાણે, અને હું જે કાંઈ ભાવ કરું છું એટલે મીન્સ ભાવ મારા ડોટ્સ ડોટ્સ છે એટલે આખું ડોટ્સ વાળું થઈ ગયું એટલે મારો આત્મા આવરાઈ ગયો. હવે એ મારે બધા ડોટ્સને કાઢવા છે કર્મરૂપી, તો એના માટે મારે શું કરવાનું છે? આ મન વચન કાયાથી ભોગવીએ છીએ જે કર્મ, એને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. કર્મ ભોગવીએ છે એને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી, એને શરીર સાથે લેવા દેવા છે અને ભોગવટા સાથે લેવા દેવા છે. આત્મા ની અનંત શક્તિઓ ખુલ્લી થતી નથી એનું કારણ અજ્ઞાન છે. આ મન વચન કાયાથી ભોગવાતા કર્મો નથી. સમજાય છે? મુખ્યત્વે આઠ પ્રકારના કર્મો છે. કેટલા પ્રકારના? આઠ પ્રકારના કર્મો. એ આઠ પ્રકારના કર્મોમાં પહેલા ચાર પ્રકારના કર્મોને ઘાતી કર્મ કહે છે, જૈન પરિભાષા છે ઘાતી કર્મ, કે જે આત્માની અનંત શક્તિઓનો ઘાત કરે છે. ઘાત એટલે વ્યક્ત થવા દેતું નથી, અનુભવ થવા દેતું નથી હોવા છતાં. અને બીજા જે ચાર કર્મો છે અઘાતી કર્મો છે. અઘાતી કર્મો છે એને આત્મા સાથે લેવા દેવા નથી, પણ એને શરીર સાથે લેવા દેવા છે. શરીરથી ભોગવી શકાય. શેનાથી? નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ, એ આ મન વચન કાયાથી ભોગવી શકાય, એને આત્મા સાથે લેવા દેવા નથી. કેવળ જ્ઞાન થઈ ગયું હોય તો આ ચારે ચાર કર્મો હોય, એને લેવા દેવા જ નથી, એને અનિહાતે છે. અને આત્માની અનંત શક્તિને ઘાત કરનારા કયા કર્મો? જ્ઞાન આવરણ, દર્શન આવરણ, મોહનીય કર્મ ને અંતરા, કે જે મન વચન કાયાથી ભોગવાતા નથી, પણ એના કારણે નવા કર્મો તમે બાંધી શકો છો. એ અજ્ઞાન છે. શું છે? સમજાય છે? એનાથી નવા કર્મો બંધાય, અને આ મન વચન કાયા એનાથી બાંધેલા કર્મો ભોગવાય. સમજાય? અને ભોગવીએ છીએ તે કર્મો આત્માને નડતા, પણ જે બાંધી રહ્યા છે એનું અજ્ઞાન નડે છે. અજ્ઞાન નીકળી જાય તો આ ચારે ચાર નીકળી જાય, તો પછી નવા કર્મ ઉભા ના થાય. સમજાયું કે નહીં? એટલે આ બધી વસ્તુ વિગતમાં સમજવી પડે આપણે. શું છે? અંતરાય કર્મ તો આ અંતરાય કર્મ એટલે આ દુનિયામાં જ્યાં વસ્તુ જોઈએ છે નથી મળતી એ અંતરાય કર્મ નહીં. અંતરાય કર્મ એટલે આત્માની અનંત શક્તિ ખુલ્લી નથી થતી તે અંતરાય છે. છતાંય મને ગાડી જોઈ હતી, ગાડી ના મળે તો અંતરાય કર્મ ના કહેવાય. એ તો લોકો ઉભું કર્યું છે, એને કર્મ ફળ કહેવાય. શું કહેવાય? પાપનું ફળ હોય તો ના મળે, પુણ્યનું ફળ હોય તો મળે. અંતરાય કર્મને આત્માની અનંત શક્તિ સાથે લેવા દેવા છે, આ જગતની વિનાશી અવસ્થાઓ સાથે લેવા દેવા નહીં. પણ આ તો બધા બધાને વિજ્ઞાન જેમ છે તેમ સમજાયું નહીં, એટલે પછી આ લૌકિક ભાષામાં બોલવા મળે અંતરાય કર્મ. જે આપણે અગ્લાભાવના જે કર્મ છે એને આપણે પિક્ચરની રીતે જોઈ લઈએ જ્ઞાતા દ્રષ્ટા તરીકે, તો એ રિલીઝ થઈ જાય. અગલા ભૂતકાળના કર્મ મીન્સ એને આપણે સામાયિકમાં મીન્સ કે પિક્ચર ચાલુ કરી પ્રોજેક્ટર રીતે આપણે આંખ બંધ કરીને આપણે યાદ કરી કરીને તો એ રિલીઝ થઈ જાય. માફી માંગીએ તો થઈ જાય, પણ કહેવાનો મતલબ એમ છે કે આપણે જોવાની પ્રક્રિયા કરીએ, ભૂલને સ્વીકારવાની પ્રક્રિયા કરીએ, માફી માંગવાની પ્રક્રિયા કરીએ,
તો કર્મ તો હળવું થઈ જાય અથવા નાશ પણ થઈ જાય, પણ અજ્ઞાન ના જાય. તો તમે કીધું ભોગવટો ના આવે, અજ્ઞાન ના જાય, ભોગવટો ના આવે, અજ્ઞાન ના જાય. તમારે કોઈ પણ ક્રિયાની માફી માંગવી હોય તો તમારે બે અજ્ઞાન સ્વીકારવા પડે. પેલા સ્વીકારવા પડે પછી માફી માંગી શકો. પેલું અજ્ઞાન શું, કે આ ભૂલ મેં કરી છે, પછી કુદરતી રચના ના આવે, ના સમજાય. પછી બીજી શું, કે આ ભૂલની માફી મારે માંગવાની છે. પછી મન વચન કયા પદ ને પરાજિત ના આવે, તમારા કંટ્રોલમાં રહે. ભૂલ કરી ત્યારે તમારો કંટ્રોલ, માફી માંગો ત્યારે તમારો કંટ્રોલ. એટલે આ બે અજ્ઞાન તમારી પાસે પાકા થયા અને દોષ મટી ગયો. ના સમજાય. એટલે મોક્ષે નહીં જવાય, કર્મનો ભોગવટો હળવો આવશે. મોક્ષે ક્યારે જવાશે સમજી ગયા? સ્વામીજી, એવી થિયરી જે છે કે થર્ડ આઈ ને અવેકન કરવું, થર્ડ આઈ અવેકનિંગ, એમાં તમારો શું ઓપિનિયન છે? થર્ડ આઈ ઇઝ નોટ, થર્ડ આઈ નો મતલબ થાય તમારી સુષુપ્ત ચેતનાને જાગૃત કરવી, જેથી બધી શક્તિઓ સિદ્ધિઓ તમને પ્રગટ થાય, આ જગતનું સનાતન સત્ય ખુલ્લું થાય. એ થર્ડ આઈ કહેવાય. એને આપણે વિઝન કહીએ છીએ. આપણું આખું સાયન્સ આર્ટ ઓફ વિઝન ઉપર છે, આર્ટ ઓફ સ્પીચ કે એક્શન ઉપર નથી. વિઝન દ્રષ્ટિ અને થર્ડ આઈ કહેવાય. થર્ડ આઈ એટલે જેને આ જગતને જેમ છે તેમ જોવાની દ્રષ્ટિ. અને આ આંખોથી વ્યવહારથી દેખાય. કેવી દેખાય? રિલેટિવ સત્ય દેખાય. આનાથી બધું સનાતન સત્ય દેખાય. અને થર્ડ આઈ કીધું, અલગ અલગ પ્રકારનું નામ છે. હું તમને આ બધી વાતો કરું છું, તમને ખ્યાલ નથી આવતો કે આપણને નથી દેખાતું, એમને દેખાય છે. તમે તો સાંભળો છો, મને દેખાય છે. સમજાય છે કે નહીં? દેખાય નહીં માણસને. જે લખાણ છે, સ્ટોરી છે, એ બધું યાદ રહે, એનો સાર ખબર ના પડે. સમજાય છે? સાર ખબર ના પડે. એના માટે દ્રષ્ટિ જોઈએ, એના માટે શબ્દ જ્ઞાન ના ચાલે. સમજાય છે? એટલે અમને એવું દેખાય, તમને કોઈ ત્યાં કોઈ એમ કહે ને કે ભાઈ આ સિમંદર સ્વામીના દર્શન થાય ને તો મોક્ષ થઈ જશે, તમે એક્સેપ્ટ બી કરી લો. હોજ એમને કહી પણ દો. પછી હું કહું ને કે ભાઈ મહાવીર મોક્ષ ગયા ને ધર્મપતિ અહીંયા છે, તો માથો ખાઈને વાળો કરશે. અને તમારો પ્રિન્સિપલ નથી ને, તમારી પાસે શ્રદ્ધા છે, જોવાથી મોક્ષ થતો તો કામ થઈ જાય ને. પણ તમારી પાસે વિઝન નથી ને, જેવું પેલા કીધું સીધું કરી ગયા, વિચાર્યું જ નહીં, કારણ કે તમારી પાસે એ દ્રષ્ટિ નથી. એટલે આ વિજ્ઞાન હું તમને કહું છું, એ તમારી દ્રષ્ટિ ડેવલપ કરવા માટે કહું છું, તમને હેન્ડીકેપ બનાવવા માટે નહીં, સમર્થ બનાવવા માટે. શેના માટે? આ ધર્મ અને આ વ્યવહાર સત્યથી તમે હેન્ડીકેપ બની ગયા. કેવા બની ગયા? હવે આ વિજ્ઞાન જાણશો એટલે નિર્ભય અને નિડર બનશો, ભીખ અને ભયથી મુક્ત થશો, કરતા પણ અને માલિકીપણાથી મુક્ત થશો. આ જગતમાં કોઈ પણ વ્યક્તિ કઈ પણ વસ્તુ મન વચન કાયાથી સ્વતંત્ર રીતે કરી શકતી નથી. અને તે જ રીતે આ જગતમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો માલિક હોઈ શકે નહીં, ઓનલી યુઝર છે. આ બધી વાતો તમને સમજાય ને, એ ધીમે ધીમે તમારી દ્રષ્ટિ અપગ્રેડ થાય. અને આ વાત સમજાય એટલે ભીખ અને ભય ખલાસ થાય. કોઈ આપનાર નથી ને કોઈ લેનાર નથી, છે માત્ર કર્મના. એના માટે વિજ્ઞાન તમને નિર્ભય બનાવે છે, નિડર બનાવે છે, સેલ્ફ કોન્ફિડન્સ ક્રિએટ કરે છે, ધર્મો બધા હેન્ડીકેપ બનાવે છે. શું બનાવે છે? આમ કરો, આમ નહીં કરો તો આમ થઈ જશે, આમ નહીં કરો તો આમ થઈ જશે. ભય સંજ્ઞા. શું કીધું? સમજાય છે? વિજ્ઞાન નિર્ભય બનાવે છે, નિડર બનાવે છે. આ જગતમાં તમે જ પોતે સંપૂર્ણ અને સર્વસ્વ છો, પણ દેહ કરીને નહીં, પણ કયા કરીને? તમે પોતે જ પરમાત્મા છો. અનુભવ થાય તો, અનુભવ ના થાય
તો તમે આત્મા છો, અને અનુભવ થાય તો પરમાત્મા છો. પરમાત્મા એટલે શક્તિ ખુલ્લી થઈ ગઈ. શક્તિ ખુલ્લી ના થાય ત્યાં સુધી આત્મા છો, અને આત્માના ગુણો તમે જાણો છો. અનુભવ થયો ને અનુભવ થાય તો તમે પોતે પરમાત્મા છો. એટલે આત્મા ને પરમાત્મા બે જુદી વસ્તુ નથી, એક જ છે. અનુભવ ના થાય ત્યાં સુધી આત્મા, અનુભવ થાય તો પરમાત્મા. એનાથી મોટું આ બ્રહ્માંડ નો કોઈ છે નહીં. પોતાના આત્માથી મોટું કોણ હોય? આત્માને આધારે તો અસ્તિત્વ છે, સમજાય છે કે નહીં? આ દેહ ને આધારે અસ્તિત્વ નથી, આત્માને આધારે છે. આત્મા નીકળી જાય તો એની શું કિંમત? કઈ નહીં, સમજાય છે? એટલે આત્માની કિંમત છે, દેહની કિંમત નથી. પણ આપણી પાસે સમજણ નથી. શું નથી? આખી જિંદગી હું તમને સાદો દાખલો સમજાવું કે આ શરીરની અંદર અને આ સંસારની અંદર આ પાંચ ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે એની અંદર આત્મા જે છે આપણો પોતાનો, એ જ અવિનાશી છે. કેવો છે? અવિનાશી છે. એ જ ચેતન છે, એ જ શાશ્વત છે. એટલે જે વિના અવિનાશી છે એની કિંમત વન. દાખલા તરીકે વન એટલે ક્યારે ઝીરો થાય નહીં તે. અને આત્મા સિવાય બાકી બધું શું છે? આવે અને જાય, જન્મે અને મરે, એ બધાની વેલ્યુ કેવી? ટેમ્પરરી. એટલે કેવી છે? તો આત્માની વેલ્યુ વન કરીએ તો શરીરની વેલ્યુ કેટલી? સાધનની વેલ્યુ, સંબંધોની વેલ્યુ, સત્તાની વેલ્યુ, ડિગ્રીની વેલ્યુ, આ જગતની બધી રિલેટિવની વેલ્યુ કેટલી? ઝીરો. પણ આગળ એકડો હોય તો બધા ઝીરોની વેલ્યુ થાય કે નહીં? એકડા પછી મીંડું મૂકો એટલે દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, સો કરોડ થાય ને. કારણ કે આગળ શું છે? એકડો છે. અને એકડો કાઢી નાખીએ તો મીડાના બોલો, એકડો કાઢી નાખીએ તો આખી જિંદગી વેલ્યુ કોની કરીએ છે બોલો? હાથે હું લઈ જાઉં છું દાપણ કેવાય ને, જીવ માટે જીવવાનું, જીરો લઈને જવાનું પાછું. એકડા ને તો જાણતા નથી, સમજાય છે કે નહીં? કિંમત એકડાની છે. મીડાની કિંમત પણ એકડાને કારણે છે. ખ્યાલ આવ્યો? સમજાય છે નહીં? મીડાની કિંમત પણ એના કારણે છે, એકડાને કારણે છે. સમજાય છે? સ્વામીજી, શરીર અને આત્મા વચ્ચેનો જે કનેક્શન પોઈન્ટ છે એ શું છે? શરીર અને આત્મા એ ક્યાં છે? શરીર અને આત્મા વચ્ચે જે કનેક્શન પોઈન્ટ છે એ કઈ રીતે થાય છે? શરીર અને આત્મા વચ્ચેનો કનેક્શન પોઈન્ટ અત્યારે પ્રતિષ્ઠિત આત્મા છે. ઇન બિટવીન કેલા કે તે બોડી નથી ને સોલ નથી, પ્રતિષ્ઠિત આત્મા. એ પ્રતિષ્ઠિત આત્મા જેવી પ્રતિષ્ઠા કરે છે એવું નવું કોઝલ બોડી બને છે. અને કુદરત એ કોઝલ બોડી પ્રમાણે ઇફેક્ટ બોડી આપે છે. હવે જો કોઝલ બોડી બનાવનારો જતો રહ્યો તો પછી નવું કોઝલ બોડી બનશે અને છેલ્લું ઇફેક્ટ બોડીનો એન્ડ આવે, એટલે આત્મા ક્યાં જાય? મોક્ષે જાય. બંનેનું વેલ્ડિંગ જ એ કરે છે પ્રતિષ્ઠિત આત્મા. પ્રતિષ્ઠિત આત્મા કેવી રીતે પ્રતિષ્ઠા કરે છે? શરીર અને આત્મા આ બેની વચ્ચે પ્રતિષ્ઠિત આત્મા એ કેવો છે? અજ્ઞાનથી ઉભો થયો છે. શેનાથી? પછી એ કહે છે કે હું શરીર છું, મેં આ કર્યું, મેં આ ભોગવ્યું, મારું છે, મને આ ગમે છે, મને નથી ગમતું. આવી જે રોંગ બિલીફો જે છે એનાથી પછી નવો કર્મો ઉભા થાય છે. હવે આ રોંગ બિલીફોને કારણે કર્મો ઉભા થાય છે એનું કારણ અજ્ઞાન છે. શું છે? હવે આ જગતનું સનાતન સત્ય જાણો તો અજ્ઞાન રહે નહીં. શરીર રે, આત્મા રે, પણ અજ્ઞાન ના રે. અજ્ઞાન ના રે તો નવું કોઝલ બોડી બને. અજ્ઞાન ના રે તો પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ જ ના રે. કારણ કે પ્રતિષ્ઠિત આત્માનો જન્મ પણ અજ્ઞાનથી થાય છે ને એનું મૃત્યુ અજ્ઞાન ખલાસ થઈ જાય પછી એનું અસ્તિત્વ રહે નહીં. પ્રતિષ્ઠિત આત્મા જેવી પ્રતિષ્ઠા કરે છે એવો જન્મ મળે છે. પ્રતિષ્ઠિત આત્માનું બીજું નામ છે લાઈવ ઈગો. કયો ઈગો? જીવતો અહંકાર. એ નિરંતર પ્રતિષ્ઠા કરે છે. આ ગમે છે, આ નથી ગમતું, આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ.
સમજાય છે, એ પ્રતિષ્ઠા કર્યા જ કરે છે ને, નવું પૂતળું તૈયાર કરે છે બીજા અવતારનું પૂતળું, આનાથી આના અનુભવથી નવું પૂતળું તૈયાર કરે છે અંદર. પણ કોઝ રૂપે નેક્સ્ટ બર્થમાં કુદરત આપણને આપે છે, ઇફેક્ટ રૂપે આ પૂતળું આપે છે. પેલું કોઝ રૂપે હતું, આ કેવું આપ્યું? ઇફેક્ટ રૂપે. હવે આ પૂતળું આપ્યું છે એ તો કુદરતે આપ્યું છે, પણ કુદરતે આ પૂતળાને ભોગવવાના સંજોગો આપ્યા છે ને, એ આપણા કોઝ છે. પૂતળું એ કોઝ નથી, પૂતળું એ તો સાધન છે. શું છે? પણ સાધન દ્વારા જે તમે ભોગવો છો ને એ તમારા કર્મો છે. સાધન તો બધાને આપ્યું છે કુદરતે, પણ કર્મો બધાના કેવા છે? અલગ અલગ. એટલે કોઝની જે ઇફેક્ટ આવે છે, એ ઇફેક્ટ જે છે એ કર્મ છે. શરીર કર્મ નથી, શરીર તો કર્મ ભોગવવાનું સાધન છે. કોઈનું મનુષ્યનું શરીર હોય, કોઈનું એનિમલનું હોય, કોઈનું નરગતિનું હોય, કોઈનું દેવલોકનું શરીર હોય, શરીર બધા અલગ અલગ હોય, જેવા કર્મો એવું. સમજાય છે ને? પણ એના દ્વારા જે ભોગવો છો તે કર્મ છે. સમજાય? એટલે સ્વામીજી, ફિઝિકલ બોડી જે છે આપણું શરીર, એમાં આત્માનું કનેક્શન ક્યાં છે? નાભીમાં છે? નાભીમાં છે. નાભીમાં છે આત્માનું મૂળ સ્થાન, નાભી. અને આત્માનો પ્રકાશ આખી બોડીમાં છે, આખી બોડીમાં. જ્યાં તમે કઈ પણ ટચ કરો છો અને ફીલ થાય છે ત્યાં આત્મા છે. જળને અને ના હોય, આનો પાયો તોડ નાખું તો એને ખબર પડે? ના પડે. સમજાય છે? એટલે આત્માનો પ્રકાશ આખી બોડીમાં છે, અણુ અણુમાં છે આત્માનો પ્રકાશ. ચાલે ને? પણ આત્માનું સ્થાન ક્યાં છે? નાભીમાં. પહેલા જમાનામાં મા અને બાળક જન્મ લે ત્યારે બંને વચ્ચે સંબંધ નાડીનો હોય. શેનો હોય? તે પહેલાના જમાનામાં દાયણો હતી, એ દાયણો શીખાવું હતી કે અત્યારના જેવી ટ્રેન હતી નહીં. એટલે કોક વાર એ નાડીનો ભાગ છે એ માતા તરફનો વધારે કપી જાય તો માતા મરી જાય, અને બાળક તરફનો વધારે કપી જાય તો બાળક મરી જાય. હવે જૂના દાખલામાં તમને પૂછો તો ખબર પડશે. એટલે નાભીમાં આત્મા છે. સમજાય ને? પણ એનો પાવર આખા બોડીમાં છે. કેવો છે પાવર? એટલે શક્તિ. ચાર ઘાતી કર્મો અને ચાર અઘાતી કર્મો છે, તેમાંથી જે ઘાતી કર્મો છે એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ કે જેનાથી આપણને કર્મો ના બંધાય? આ જગતનું સનાતન સત્ય જાણો તો ઘાતી કર્મો ના બંધાય. એટલે કોઈ એવા ભાવ નો જવા જોઈએ ને? આ પણ ભાવ ઉભા થવાનું કારણ કે તમે આ જગતનું વ્યવહાર સત્ય જાણો છો, સનાતન સત્ય જાણતા નથી. હા બરાબર છે. એ જાણો તો કેવી રીતે ભાવ ઉત્પન્ન થશે? સમજાય કે નહીં? તમને ખબર પડી જાય કે આ જે મન વચન કાયા કુદરતે મને આપ્યા છે એ કર્મ ભોગવવા માટે આપ્યા છે, અને કર્મ મેં કરેલા ગયા અવતારમાં એના ફળ રૂપે સંજોગો આપે છે. હવે સંજોગો માટે હું જવાબદાર છું, બીજું કોઈ જવાબદાર? સુખ આપે તો મારું કર્મ અને દુઃખ આપે તો મારું કર્મ છે. માટે બીજા કોઈ માટે હવે રાગ દ્વેષ કરવાની જરૂર નથી. તો કર્મ પણ પેલા મને સુખ આપે છે, પેલા દુઃખ આપે છે, બંધાય કે નહીં? એ અજ્ઞાનતા. એટલે જયારે આપણે હવે સમજણ આવી ગઈ છે, સમાધાન થઈ ગયું છે, ત્યારે આપણે એ રીતે લાઈફ જીવી જોઈએ કે બીજાને ક્ષમા કરવી જોઈએ, બીજા ઉપર પ્રેમ કરવો જોઈએ, બીજા માટે સદભાવના રાખવી જોઈએ. બરાબર ને સ્વામીજી? તો આપણાથી કર્મ ના બંધાય ને? એટલે બધું ઊંડા ના ઉતરવું, એની સાથે સમભાવ રાખો. સમભાવ રાખો. ખ્યાલ આવે? બીજો આમાં ઊંડા ઉતરવા જેવું નથી. ખ્યાલ આવે? આમાં જેટલા ઊંડા ઉતર્યા આમાં કે બીજા નામે, એટલું બધું પઝલ જ છે. શું છે? આ સનાતન સત્ય જો આમાં ઊંડા ના ઉતરવાનું. આ ક્યારે હું કરે ને કહેવાય નહીં. ના સમજાય મને? ઘણા કે સ્વામીજી આપણે અનુભવી જ્ઞાનીને કઈ રીતે ઓળખી શકીએ? મેં કીધું તમારાથી ના ઓળખાય. મને કે કેમ ના ઓળખાય? લોકો 50-60 વર્ષ લગ્ન કરે છે હજુ વાઇફ ને ઓળખતા નથી, મને ક્યાંથી ઓળખવાનું? ના સમજાય. 50 વર્ષથી વાઇફ હાથે રહો છો તો વાઇફ શું કરે છે ખબર નથી હજુ. વાઇફ ને ખબર નથી હસબન્ડ શું કરે છે. બે હાથે રહો છો તો ખબર પડતી નથી, જ્ઞાની ક્યાંથી ઓળખાય? એના માટે દ્રષ્ટિ જોઈએ, આંખો ના જોઈએ. શું જોઈએ? મેચ્યોર દ્રષ્ટિ હોય તો જ્ઞાની ને ઓળખાય. આંખો ચામડાની આંખોથી ના ઓળખાય, બુદ્ધિથી ના ઓળખાય. પુણ્ય હોય, ડેવલપમેન્ટ હોય,
તો ખબર પડે કે આ અનુભવીની વાણી છે કે ચોપડીઓની વાણી છે, ખબર ના પડે. ખબર ના પડે અમારી વાતો કરું તો ખબર નથી પડતી કે આ બધી વાતો ચોપડી નથી. ખબર પડે કે ના પડે? અનુભવીની વાણી ચોપડીની હોય અને ચોપડીની વાણી અનુભવી હોય, ના હોય. રામકૃષ્ણ માં બધા ચોપડીમાંથી વાંચી વાંચીને બોલે, બોલતા નથી, વાંચી વાંચીને બોલે, અનુભવથી બોલે. સમજાય છે કે? પણ એ ઓળખતા આવડવું જોઈએ ને. એ ઝવેરી પણ હોય તો ઓળખાય, ખ્યાલ આવે? નહીં તો ક્યાંથી ઓળખાય? એવી દ્રષ્ટિ પરિપક્વ થઈ હોય તો જ ઓળખાય, બાકી ઓળખાય નહીં. હરખા જ લાગે. મને એક ભાઈ કે જ્ઞાની બાર થી કઈ રીતે આપણા જુદા પડે? મેં કહું આપણા જેવા જ હોય, એમને કઈ સિંગડા ના હોય, આપણા જેવા જ હોય. જ્ઞાન જુદું હોય, બાકી તો આપણા જેવું જ હોય ને, જુદું થોડું હોય કે? સમજાય છે કે? બધાને કલ્પના થઈ જાય. શું થઈ જાય? અનુભવી જ્ઞાની એટલે સૌથી સરળ માં સરળ હોય. કેવા હોય? કેવા હોય? એટિકેટ ના હોય. કેવા ના હોય? એનું લાઈફ ડેકોરેટિવ ના હોય, ક્વોલિટી હોય. શું છે? નોટ લુકિંગ ગુડ બટ મેચ્યોર હોય. કેવું હોય? એની દ્રષ્ટિ, એની વાણી, બધું મેચ્યોર હોય. કેવું હોય? પરિપક્વ હોય. ડેકોરેટિવ ના હોય. કેવું ના હોય? આકર્ષિત ના હોય. કેવું ના હોય? પણ ક્વોલિટી વાળું હોય. એની પાસે બેસીએ તો આપણા જિંદગીના અનેક પ્રશ્નોનું કાયમી સમાધાન થઈ જાય, ઠરી જાય ત્યાં આગળ. શું થાય? એવું એટ્રેક્શન ના હોય. શું ના હોય? સમજાય છે? એની વાણી સર્વ સમાધાનકારી હોય. કેવી હોય? કેટલાય અવતારોની ભ્રાંતિ ખલાસ કરી નાખે, રોંગ બિલીફ, અને એનો આનંદ થાય આપણને. અજ્ઞાન ગયાનો શેનો? બાકી બધા અજ્ઞાન વધારે જ કરે. શું કરે? સમજાય છે? આ જગતમાં બધા અજ્ઞાન જ વધારે. કોઈ વિજ્ઞાનની વાત કરે, કોઈ ના કરે. સાધુ સંત સંન્યાસી કોઈ બધા ધર્મની જ વાત કરો, અજ્ઞાનની જ વાતો કરે. અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય, અને વિજ્ઞાન એટલે સનાતન સત્યની કોઈ વાત કરે નહીં. કરે તો એનું ગાળું ચાલે, એનું ગાળું જ ના ચાલે. શું દિનચર્યાની વાત? કઈ એવી કોઈ સ્પેશિયલ છે નહીં? કઈ થોડું ઘણું થાય અમારાથી કે તમે શું શું કરો છો? હું કઈ કરતો નથી. ના, દિનચર્યામાં અમારી આંતરિક દિનચર્યામાં જાગૃતિ હોય, બાકી તો અમારા જેવા કર્મના હિસાબો એવું હોય. બાહ્યમાં કોઈ વિશેષતા ના હોય. અમારું જ્ઞાન દર્શન હાઈ લેવલનું હોય. કેવું હોય? આ જગતનું સનાતન સત્ય ખુલ્લું કરી નાખે એવું હોય. અમારો વ્યવહાર એ તો અમારા ઉદય પ્રમાણે હોય. કેવો હોય? એને એમાં કોઈ વિશેષતા હોય નહીં. ક્યારે આવે? રામ જેવા રામ હોય તો એની સીતા ઉપાડી જાય. હવે દિનચર્યા શું જોવે? ઉપાડી જાય. શું કરો? આપણે સામાન્ય માણસ ત્યાં બહાર ફરવા ગયા હોય અને પછી પાછો ઘેર આવે એકલો, કેમ તો કે ભાઈ ઉપાડી ગયા, લોકો એને શું કે? લોકો શું કે? આછું બોલો. એટલે એ દિનચર્યાને શું કરવાની? એ તો જેના જેવા કર્મ હોય બી હોય, એનું જ્ઞાન દર્શન જોવાનું. શું જોવાનું? દિનચર્યા તો અમારે સામાન્ય જ હોય, કોઈ વિશેષ ના હોય. વિશેષ ના હોય એ કોણ હોય? દિનચર્યા વિશેષ સાધક હોય ને, સાધના કરતા હોય, મંત્ર જાપ કરતા હોય, ધ્યાન કરતા હોય, યોગ કરતા હોય, એ બધાની હોય લાઈફ ટાઈમ. અમારું તો ઉપર શું હોય? અમે તો ધ્યાનમાં જોઈએ, બે ધ્યાન હોય જ નહીં. આ તો બે ધ્યાન હોય ને ધ્યાન કરવું છે. અમે જાગૃતિમાં જોયું કે હું શુદ્ધાત્મા છું. આને ધ્યાન હોય કે ના હોય એનો વાંધો નહીં, પણ અમને તો ધ્યાન છે. દરેકના પોતપોતાના કારણો છે. શું છે? એટલે અમારી લાઈફ સ્ટાઈલ શું કહેવાય કે અમને ડિઝાઇન ના હોય. ડિઝાઇન ખ્યાલ આવે છે? નોર્મલ હોય, નોર્મલ વિશિષ્ટ પ્રકારની ના હોય. અમારું જ્ઞાન દર્શન વિશિષ્ટ પ્રકારનું હોય, એબનોર્મલ હોય. લાઈફ સ્ટાઈલ બિલકુલ નોર્મલ હોય. કેવી હોય? અને જિંદગીમાં નાની ઉંમરથી શીખી લાવ્યો કે ભાઈ જિંદગીમાં ઓછામાં ઓછી વસ્તુથી જીવો,
કેમ શીખી લાયેલો? એવું નાની ઉંમર થી એટલે ગયા અંતર થી શીખી લાયેલો. તમારે છ બહેનો છે, કેટલી? દસ ભાણી ભાણિયા. કેટલા? ફાધર 26 વર્ષની ઉંમરે, મારી અત્યારે એક્સપાયર થઈ ગયા. કેટલા વર્ષે? 86માં. ક્યારે? 86 થી આખા ઘરની જવાબદારી ઉપાડી છે. ક્યારથી? 86 વર્ષથી. કેટલા? એટલે બધી ઘરની જવાબદારીઓ હાથે આ જ્ઞાન પચાવ્યું છે. ઘર બાર છોડીને બાવા થઈને નહીં, સમજાય છે? બધી જવાબદારીઓ ઉપાડી આજે ઉપાડું છું. મારે ભાઈ નથી, ફાધર નથી, કાકા નથી, ભૈવા નથી, કોઈ નથી, સમજાય છે? આઈ એમ હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ, સમજાય છે? એટલે એવું જવાબદારી સાથે. પણ વ્યક્તિગત રીતે મારું જીવન સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, વ્યક્તિગત, સમજાય છે? થિંકિંગ હાઈ પણ લિવિંગ કેવું? સિમ્પલ. તો મારી સાથે રોજ તમને ખબર બી ના પડે કે આ જ્ઞાની છો, ખબર જ ના પડે. એવું સિમ્પલ છે, સાદગી વાળું, વિશેષતા ના હોય. સુના હોય પણ જીવન એકદમ સરળ જીવન, ઓછા કપડા, સિમ્પલિસિટી, સાધનો ઓછા, જરૂરિયાત ઓછા, ખાવાનું ઓછું, ડિમાન્ડ ઓછી, સમજાય છે? તો પછી મને જ્ઞાન માટે સમય મળે. એવી રીતે પ્લીઝ 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 કે તમે એમ કહ્યું કે તમે કેવળ દર્શનમાં જોઈને બોલો છો, તો એનું એક ઉદાહરણ આપો ને પ્લીઝ. કેવળ દર્શન, કેવળ દર્શન એટલે આ જગતનો કુદરતનો કાનૂન શું કહેવાય? એને ના જાણવું એને મિથ્યા દર્શન કહ્યું. મિથ્યા દર્શન એટલે રિલેટિવ સત્ય, કેવળ દર્શન એટલે સનાતન સત્ય. સનાતન સત્ય એટલે અજ્ઞાન રહે, અને મિથ્યા દર્શન હોય તો એ અજ્ઞાન છે. આ જગતને સનાતન સત્ય સમજાય એ કેવળ દર્શન, અને કેવળ દર્શન થાય તો અજ્ઞાન શું થઈ જાય? ખરા થઈ જાય. સંપૂર્ણ કેવળ દર્શન થઈ જાય તો કેવળ જ્ઞાનનું બીજ પડે, અને નેક્સ્ટ બર્થમાં કેવળ જ્ઞાન રિઝલ્ટ રૂપે આવે. પણ અજ્ઞાન સાથે કોઈને કેવળ જ્ઞાન થાય? એટલે આ કુદરતી કુદરતી કાનૂન, કુદરતી રચના, કુદરતનું જ્ઞાન, છ તત્વોનું જ્ઞાન, જેના આધારે આ દુનિયા કઈ રીતે ચાલે છે, બધું ખુલ્લું થયું, એ બધું કેવળ દર્શન કહેવાય. દાદા ભગવાનને 1958માં જે જ્ઞાન થયું હતું એ કેવળ દર્શન હતું. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી, ઓટ, કર્મ, કર્મ પણ, બંધન, મુક્તિ, આ બધું ખુલ્લું થઈ ગયું. પણ એ ખુલ્લું થયું એટલે આ કુદરતી કાનૂનમાં ખુલ્લું થયું. કઈ રીતે આ દુનિયા ચાલે છે, કઈ રીતે કર્મ બંધાય, કઈ રીતે કર્મ ભોગવાય, કઈ રીતે કર્મ નવા ના બંધાય, આ બધું સાયન્સ શું થઈ ગયું? ખુલ્લું થઈ ગયું. એને કેવળ દર્શન કહેવાય, અને આત્મા એ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. દર્શન એટલે આ જગતનું સનાતન સિદ્ધાંતોનું જ્ઞાન, એનું નામ દર્શન કહેવાય. અને રિયલાઇઝ થઈ જાય ત્યારે કેવળ દર્શન થઈ ગયું કહેવાય. જાણીએ ત્યારે કેવળ દર્શન બેઝ કહેવાય. શું કહેવાય? અને અનુભવ થઈ જાય ત્યારે કેવળ દર્શન થઈ ગયું, ખુલ્લું થઈ ગયું કહેવાય. પછી એને પ્રેક્ટિસ કરવી પડે નહીં. અત્યારે તમે જે સાંભળો છો એ કેવળ દર્શનના બીજ નાખો છો, દર્શનના, કેવળ જ્ઞાનના નહીં. હવે જેમ જેમ ઉપયોગ કરશો તેમ તમારું દર્શન અનુભવસિદ્ધ થશે. જેમ અનુભવ થશે તેમ તેમ તે વસ્તુ તમને સહજ થઈ જશે ઉપયોગ કરવાનો. પ્રેક્ટિસ કરવી પડશે. અને જે જે વસ્તુને પ્રેક્ટિસમાં નહીં મૂકો, એ જ્ઞાન હશે પણ પ્રેક્ટિસમાં નહીં મૂકો તો બાકી થશે નહીં. વારેઘડી ઉપયોગ કરવો પડશે, ભૂલી જવાશે. ઉપયોગ કરવો પડશે, ભૂલી જવાશે. પણ જે વસ્તુની પ્રેક્ટિસ થઈ જશે એ વસ્તુ પછી અમુક સ્વરૂપે કેવી થઈ જાય? સહજ થઈ જાય, સમજાય છે? એટલે દર્શન કહેવાય. એટલે જ્ઞાનીઓને દર્શન હોય એટલે એનું લાઈફ સહજ હોય. તેથી કે કર્મના ભોગવટા ના આવે એવું નહીં. ભોગવટા તો જેવા કર્મ કર્યા હોય એવા જ આવે. જેમ રામકૃષ્ણ માવીને આવ્યા હતા એવા જ આવે. એમને એમના કર્મ ના આવ્યા, અમને અમારા કર્મ ના આવે. પણ એ કર્મના ભોગવટાની અંદર જે જ્ઞાન અમારું છે, કેવળ દર્શન ને જ્ઞાન, એનાથી અમે અંદરથી કેવા હોઈએ? સહજ હોઈએ. બહાર તો જે બહુ હિસાબ હોય તેવું જ હોય ને. કેલા ભમરડો છે, આ શું છે? ભમરડો ના સમજાયું? સમજાયું કે નહીં? કુદરતે જ્ઞાનીઓએ એની બીજી ઉપમા આપી છે કે આ મન વચન કાય ભમરડો છે. તે ભમરડો કેમ કીધો ખબર છે?
ભમેડો હોય ને લાકડાનો ભમેડો, એના ઉપર માણસ ઝાડ વીટે, શું વીટે? ઝાડ વીટીને પછી શું કરે? ફેંકે. તે ભમેડો ક્યાં જાય? જમીન ઉપર હોય. ક્યાં હોય? અને ઝાડ ક્યાં હોય? કોના હાથમાં? સ્વતંત્ર શક્તિ થી ફરું છું. છે મને કોઈ ફેરવનાર? છે કોઈ? બોલતા નથી. જયારે ભમેડો ફરે ત્યારે કોઈ છે ને? ઝાડ બી નથી, ફેરવનાર નથી, બે જુદા છે. એટલે ભમેડો શું કે છે? હું કેવો મારી સ્વતંત્ર શક્તિ થી ફરું છું, પણ ફેરવનાર ને જાણ ના આવતો ફરે? એમ કુદરત શું કે છે? આ ભમેડો છે. શું છે? એ કુદરત કર્મ ની જાળ થી ફેરવે છે. ફેરવનાર કોણ? જાળ કોની? કર્મ ની. દરેક ના પોતપોતાના કર્મ, એને જાળ કીધી. અને ફેરવનાર કોણ? કુદરત. કુદરત કર્મ ની જાળ પ્રમાણે આ ભમેડા ને ફેરવે છે. પણ જાળ ને કુદરત બંને આગા છે. એટલે આ ભમેડો કે છે, હું કેવું બોલ્યો? મેં કેવું વિચાર્યું? મેં કેવું કર્યું? એટલે તું તો ભમેડો છું. કુદરત ની જાળ થી ફરે છે. તારી પાસે સ્વતંત્ર શક્તિ નથી. પણ જાળ અને પેલો જાળ, જાળ ફેરવનારો, એ બંને દેખાતા, કારણ કે આ છૂટો છે ને, એટલે એવું લાગે છે ને, એને કુદરત દેખાતી નથી અને કર્મ ની જાળ પણ દેખાતી નથી. જેમ પેલા એને ભમેડો શું કે છે કે મને ફેરવનાર નથી અને જાળ નથી, હું તો એકલો છું. છે કે નહીં એકલો? એમ તો આ ભમેડો એકલો જ છે. પણ કુદરત અને જાળ એ બંને શું છે? જુદી છે. કુદરત કર્મ ની જાળ પ્રમાણે એને ફેરવે છે, પણ કર્મ એની પાસે છે. કર્મ ની જાળ કોની પાસે છે? કુદરત ને. સંજોગ કોને આપવાના છે? સમજાય છે? આ બધું સમજવું પડે. મારી વાત સમજાય છે બધાને? એટલે આ ભમેડું જ છે. શું છે? એને ઇંગ્લિશમાં કહેવાય TOPS, ટોપ્સ. શું કહેવાય? ભમેડો. સમજાય છે? અને બીજી વાત કરું, જીવન આપણું જે લાઈફ છે એ સપનું છે. શું છે? ડ્રીમ. કશું સાચું, કશું સાચું નથી. સમજાય છે? જેમાં આપણે સપનું કોને કહીએ છીએ? રાત્રે સુઈ જઈએ ત્યારે સપનું, અને સવારે ઉઠીએ ત્યારે, એટલે પછી પૂરું થાય ઉઠીએ ત્યારે સપનાનું કશું હોય? સપનાનું સપનામાં જ હોય ને, ઉઠીએ ત્યારે હોય? એટલે આ દુનિયા જઈને સપનું કે છે, કેવું છે? રાતે ઊંઘીએ ત્યારે શરૂ થાય, નવારે ઉઠીએ ત્યારે પૂરું થઈ જાય. પણ જ્ઞાની કે છે કે આ સપનું જ છે, આ લાંબુ સપનું છે. શું છે? પહેલી વખત આ ખુલે તારે સપનું, અને છેલ્લી વખત આ મીટાય ત્યારે સપનું, અને ફેરતી ખુલે તારે આમાંનું કશું હોય? બોલતા નથી બધા. હા તો બોલો. આ લાંબુ સપનું, પેલું ટૂંકું સપનું, બે સપના જ છે ને, કે આમાં કઈ સાચું છે? આ મારી વાઈફ છે, એને હસબન્ડ છે, છોકરા છે, સાસુ છે, બહુ છે. જેવી આંખો મીચે ફેરતી ખુલે ત્યારે સપનાનું કશું જ નહીં. આ બધા ઝઘડા સપનામાં જ કરીએ છીએ આપણે બધા. એમાં કરીએ છીએ મારું તારું ઝઘડા, એમાં કરીએ છીએ. સાચું છે, કશું સપનું છે ને? આ લાંબુ સપનું છે, 60 વર્ષ સપનું છે, 8 કલાકનું સપનું, પણ બે સપના જ છે ને. બોથ આર ધ ડ્રીમ, નથિંગ ફેક્ટ. ફેક્ટ છે? આ 60, 70, 75 વર્ષ સપનું છે, પણ જેવું સપનામાંથી આંખ મીચાઈ પછી ફેરતી ખુલે ત્યારે કશું હોય? હોય? એટલે આ સમજવાનું છે. મેં કીધું કે આની અંદર ઊંડા ઉતરશો નહીં. આની અંદર એટલે આ પછી કોઈના પણ મન વચન ક્યાં બધા આવી ગયા એમાં. આ એકની વાત નથી કરતો. કોઈના મન વચન કાયામાં ઊંડા ઉતરશો નહીં, નહીં તો ખોવાઈ જશો. ક્યારે આવી ગયો આ? આ મનોવચન કાયા આપણા મનોવચન કાયા આપણા કંટ્રોલમાં નથી, તો બીજાના મનોવચન કાયા આપણા કંટ્રોલમાં હોય? માટે ઊંડા ના ઉતરશો. આ કુદરતી રચના છે. કુદરત ચલાવે છે એમ ચાલે છે, એમ બધાના મનોવચન કાયાને કોણ ચલાવે છે? માટે તમે એની પરીક્ષા ના કરશો કે હારો છે ખોટો છે. સમજાય છે? આજે હારો માણસ કાલ ખરાબ થઈ જાય, ને આજે ખરાબ હોય કાલે. આ કર્મના ખેલ છે. કયા ખેલ છે?
સમજાય છે? એ કોઈ કાયમ માટે સારો ખોટો સાચો ખોટો હોતો નથી, સમજાય છે ને? એટલે આ બધી વસ્તુમાં ઊંડા નહીં ઉતરવાનું. શું નહીં ઉતરવાનું? ઊંડા ઉતરશો તો કોઈ દિવસ જવાબ મળશે નહીં. એની અંદર જે કઈ બને છે એ બને છે, એ કયા આધારે બને છે એ આપણે જાણીએ તો પછી આપણને રાગ દ્વેષ થાય નહીં, પણ નથી જાણતા એટલે રાગ દ્વેષ થાય છે. લાઈફ કેવું છે આપણું? જેમ આપણે અહીંયા ઘડી રાજકોટમાં પોસ્ટમેન આવે કે ના આવે? પોસ્ટમેન નો રોલ શું છે? આપણી પોસ્ટ ની ડિલિવરી કરે, બરાબર છે? હવે પોસ્ટમેન આપણા ઘેર બે ટપાલ નાખી ગયો, એકમાં 5,000 રૂપિયાનું બિલ હતું પેડ કરવાનું ને એકમાં 5,000 રૂપિયાનું ચેક હતો, તો બિલ જોઈને આપણે પોસ્ટમેન ગુસ્સે થઈ જઈએ કે 5,000 બિલ લઈને કેમ આવ્યો એવું કહીએ આપણે? અને 5,000 નો ચેક લઈને આવ્યો તો એની આરતી ઉતારીએ? કારણ કે પોસ્ટમેન નું કામ શું છે? પોસ્ટ ની ડિલિવરી કરવાનું. ઇઝ અ ડિલિવરી મેન. તો ડિલિવરી મેન ઇઝ ઓલવેઝ ઇનોસન્ટ ફોર ધ પોસ્ટ, યસ કે નો? યસ. ઇઝ નેવર રિસ્પોન્સિબલ ફોર ધ પોસ્ટ, યસ કે નો? પોસ્ટ તમારી જ છે, તમને આપે છે, મોકલનાર ગમે તે પણ છે, પણ તમારી છે, માટે પોસ્ટમેન ગમે ત્યારે તમને આપી દે છે. ઇઝ અ ડિલિવરી મેન, એન્ડ ડિલિવરી મેન ઇઝ ઓલવેઝ ઇનોસન્ટ, યસ કે નો? ઇન નેવર રિસ્પોન્સિબલ ફોર ધ પોસ્ટ, યસ કે નો? એવી રીતે આપણા જીવનની અંદર આ મન વચન કાયા સાથે જે જે લોકો સંકળાયેલા છે, માતા પિતાના ફોર્મમાં, ભાઈ બહેનના ફોર્મમાં, પતિ પત્નીના ફોર્મમાં, સગાવાલા, મિત્રો, ગ્રાહક, વેપારી, નેબર, ફ્રેન્ડ્સ, કોઈ પણ ફોર્મમાં જે આપણી સાથે સરાઉન્ડિંગ વ્યક્તિઓ ગોઠવાયેલા છે, એ બધા આપણા માટે પોસ્ટમેન છે. જેમ પોસ્ટમેન પોસ્ટની ડિલિવરી કરે છે, એમ આ બધા જ લોકો મારા કર્મની ડિલિવરી કરે છે. શેની કરે છે? જે ડિલિવર માય કર્મ, મારું પાપનો ઉદય હશે તો દુઃખ આપીને જતા રહેશે, અને પુણ્યનો ઉદય હશે તો સુખ આપીને જતા રહેશે. પણ આપનાર કોણ છે? આપનાર કોણ છે? પોસ્ટમેન. શું છે? એન્ડ પોસ્ટમેન ઇઝ ઓલવેઝ ઇનોસન્ટ ફોર ધ પોસ્ટ, કરેક્ટ? યસ ઓર નો? એટલે પોસ્ટમેન કોઈ પણ ડિલિવરી માટે જવાબદાર નથી. એમ કોઈ પણ વ્યક્તિ આપણે સુખ દુઃખ આપે છે, ધે ઓલ આર પોસ્ટમેન ફોર અસ, ધે ડિલિવર્ડ માય કર્મ, મારો પુણ્યનો ઉદય હશે તો સુખ આપીને જતા રહેશે, અને પાપનો ઉદય હશે તો દુઃખ આપીને જતા રહેશે. પણ આપનાર કોણ છે? પોસ્ટમેન. એન્ડ પોસ્ટમેન ઇઝ ઓલવેઝ ઇનોસન્ટ. ઇનોસન્ટને ઇનોસન્ટ જોવું એનું નામ વિજ્ઞાન, અને ઇનોસન્ટને દોષિત જોવું એનું નામ અજ્ઞાન. ના સમજાયું? સમજાયું કે નહીં? સમજાયું કે નહીં? હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ, એ જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતા એ કરીને, અજાગૃતિ એ કરીને, મારાથી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને
આપની સમક્ષ જાહેર કરું છું એનો હૃદય પૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.